ನಮದ ಪೂರ್ಣಮಿದಂ ಪೂರ್ಣಾತ್ ಪೂರ್ಣಮುದಚ್ಯತೆ ಪೂರ್ಣಸ್ಯ ಪೂರ್ಣಮಾದಾಯ ಪೂರ್ಣಮೇವಾವಶಿಷ್ಯತೆ ಓಂ ಶಾಂತಿಃ ಶಾಂತಿಃ ಶಾಂತಿಃ. ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನ್ ಜಯ. ಅಕ್ಷರ ಪುರುಷೋತ್ತಮ ಮಹಾರಾಜ ಜಯ. ರಾಧಾ ಕೃಷ್ಣ ದೇವನೀ ಜಯ. ಸಿಯಾವರ ರಾಮಚಂದ್ರ ಭಗವಾನನೀ ಜಯ. ಉಮಾಪದಿ ಮಹಾದೇವನೀ ಜಯ. ಗುರು ಹರಿ ಪ್ರಮುಖ ಸ್ವಾಮಿ ಮಹಾರಾಜನೀ ಜಯ. In the divine presence of Bhagavan Swaminarayan, in the equally divine presence of my Guru Hari, Param Pujya Pramukh Swami Maharaj, in the revered and respected presence of Krishnakant Bhai Jha, the organizers of this event of Gandhinagar Cultural Forum, and so many guests sitting in the audience whom I deeply respect, some IAS officers outside whose office I have waited for hours, and some who have constantly guided and nourished and nurtured us. Truly I feel honored. Aje આ વિસ્તારને વિભાગની અંદર આવવાથી મને પોતાને પણ એક આનંદ થાય છે. ધ રીઝન ઇઝ સિમ્પલ. કેવું જરાય અજુકતું લાગતું જ નથી, આ એક બહુ મોટું કુટુંબ હોય એવી ભાવના આજે મને જણાય છે. અને એટલા જ માટે આજનો જે મારો વિષય છે, થિંક ડિફરન્ટ એન્ડ બી ડિફરન્ટ. ભાષાંતર ઝા સાહેબે કહ્યું છે, મારું ગુજરાતી ઘણું નબળું છે, એટલે ભાગ્યેશભાઈ તમે સુધારીને બધાના મનમાં મોકલજો. પણ અલ્ટિમેટલી લેંગ્વેજ ઇઝ નો ઇશ્યુ. મને એક 90 વર્ષના ન્યુરોસર્જન ડૉક્ટર મળ્યા હતા, બિહારી પોતે, અને વાતચીત કરતા હતા અને એને મને એકદમ પ્રેમથી આમંત્રણ આપ્યું કે સ્વામી તમે બિહારમાં આવો. અને મને ધ્રાસકો પડ્યો, એટલે મેં કહ્યું કે પણ હું બિહારમાં આવીને કરીશ શું. એ 90 વર્ષના ન્યુરોસર્જને જે મને વાત કરી એ કે મારા દાદા, સમજી જાઓ, કે મારા દાદા મને કહેતા કે ઇફ યુ હેવ something to say, no words are necessary, and if you have nothing to say, no words can help. Aaje hu aapni samaksh je ubho thayo chu because I have something to say. Kadach koi ne samjhay na samjhay, pan hu aasha rakhu chu ke bhagwan ene swapna ma samjhavse, but there is something to say. Ane aa vaat એવું નથી કે આપણે બહારે જઈને કાર્યરત થવાની જરૂર છે. ધી આઈડિયા ઇઝ વેરી સિમ્પલ. થિંક ડિફરન્ટ એન્ડ યુ વિલ બી ડિફરન્ટ. નોખું વિચારો અને તમે અનોખા બનશો. ઘણાના મનમાં એમ થશે કે સ્વામી હું તો પાર ને પાર પડી ગયો છું, હવે શું નોખું વિચારો. 20 વર્ષનો માણસ હોય ને એને ઘર બદલવાનો વિચાર આવે, 30 વર્ષનો એને શેરીને સમાજ બદલવાનો વિચાર આવે, અને 40 વર્ષનો થઈને લગ્ન કરે ને તો ટીવીની ચેનલ પણ બદલી શકતો નથી. ઘરના કર્ટન્સ બદલવા હોય ને તોય તમને દ્વિધા થાય કે બદલું કે ન બદલું.
એઝ ટાઈમ ગોઝ ચેન્જ બિકમ્સ લિમિટેડ. મારે એટલું જ આજે કહેવું છે કે ઇફ યુ કેન થિંક ડિફરન્ટ યુ વિલ બી ડિફરન્ટ. વર્ષો પહેલાં જ્યારે અમે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા, વી વર સ્ટડિંગ જ્યુડેઇઝમ, યહૂદી ધર્મ. એ લોકોનો મુખ્ય ગ્રંથ છે ટાલમંદ. એની અંદર એક સંવાદ આવે છે વિચ ઇઝ વેરી ડીપ ઇન માય હાર્ટ. સંવાદમાં પ્રશ્ન પૂછે છે કે વોટ ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ થિંગ ઇન ધ વર્લ્ડ, આ વિશ્વમાં સૌથી મજબૂતમાં મજબૂત વસ્તુ કઈ. જવાબ આપે છે કે સ્ટીલ, લોખંડ મજબૂત છે. પછી શંકા કરે છે કે ફાયર કેન મેલ્ટ ઇટ, આગ લોખંડને પીગાડી શકે છે. તે કે ઓકે, ફાયર ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ. એ કે પણ વોટર કેન ક્વેન્ચ ફાયર, પાણી આગને હોલવી શકે છે. એ કે વોટર ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ. પણ એ કે ધ સન કેન ઇવાપોરેટ ધ વોટર, સૂર્ય પાણીને બાષ્પીભવન કરી શકે છે. એ કે ઓકે, સૂર્ય સૌથી વધુમાં વધુ શક્તિશાળી છે. એ કે બટ ધ ક્લાઉડ્સ કેન કવર ધ સન, વાદળા છે એ સૂર્યને પણ ઢાંકી શકે છે. એટલે કે ઓકે, વાદળા સૌથી વધુમાં વધુ શક્તિશાળી છે. બટ વેન ધ વિન્ડ બ્લોઝ ધ ક્લાઉડ્સ ફ્રીટર અવે લાઈક પાવડર, વાયુ વ્યાય ત્યારે વાદળા વેર વિખેર થાય. એ કે ઓકે, વિન્ડ ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ થિંગ ઇન ધ વર્લ્ડ. એ કે મેન કેન કીપ આઉટ ધ વિન્ડ બાય ક્લોઝિંગ ઇઝ વિન્ડો. માણસ પવનને રોકી શકે છે ખાલી બારી બંધ કરે એમાં. તે કે છે ઓકે, મેન ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ થિંગ ઇન ધ વર્લ્ડ. એ કે બટ હેવ યુ સીન અ મેન હુ ઇઝ ફિયરફુલ. ગમે તેવો ભડવીર માણસ હોય ને, એને ખાલી કોઈક મેસેજ કરે ને કે આજુબાજુ ઇન્કમટેક્સ વાળા ઘર આગળ ફરે છે, ભાઈ અમેરિકાનો પ્રેસિડેન્ટ હોય ને ઓબામા સાહેબ નીકળ્યા હોય ને ચારે બાજુ સુરક્ષા હોય, અને એની મને ખબર છે બિલ ક્લિન્ટન સાહેબ અક્ષરધામ આવ્યા હતા, અને જે રક્ષા હોય ને જે તંત્ર ચાલતું હોય અને રક્ષિત હોય, પણ ગાડીમાં ઝોલે ચડે ને સ્વપ્નમાં સાપ દેખાય તો બીક લાગે કે નહીં? ભય, ફિયર ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ થિંગ ઇન ધ વર્લ્ડ. પણ એ કહે છે કે વેન મેન ગોઝ ટુ સ્લીપ, માણસ ઊંઘી જાય ત્યારે પડવાર એના ભય ભૂલી જાય છે. સો સ્લીપ ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ. અને અમને કથાકારોને તો અનુભવ જ છે, જો ઊંઘ ચડે, ઊંઘ ચડે તો રોકી નથી શકાતી. તે કે સ્લીપ ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ. પણ પછી કહે છે કે ઇવન ફ્રોમ સ્લીપ અ મેન વેક્સ અપ આફ્ટર 8 hours, બટ ફ્રોમ ડેથ હી ડઝ નોટ વેક અપ. કે મૃત્યુ સૌથી વધુમાં વધુ શક્તિશાળી છે. પ્રશ્ન શરૂ થાય છે જીવનથી અને જવાબ આવે છે મૃત્યુ. પછી જે લેખક લખે છે કે ઇવન આફ્ટર ડેથ, મૃત્યુ પછી, અ મેન કન્ટિન્યુઝ ટુ લીવ બાય ધ ગુડ ડીડ્સ હી હેઝ ડન. સત્કર્મથી માણસ સતત જીવંત રહે છે. ગાંધીજીને અવસાન થયાના વર્ષો થઈ ગયા પણ સત્કર્મથી જીવંત છે. એમ સત્કર્મ જેવું દુનિયામાં કોઈ વધુ શક્તિશાળી વસ્તુ નથી. ધ સ્ટ્રોંગેસ્ટ થિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ અ ગુડ ડીડ. આ પ્રસંગ જ્યારે મેં પ્રમુખ સ્વામી મહારાજને કહ્યો ને, ત્યારે સ્વામી બાપાએ મને નજીક બોલાવીને મને કીધું, થોડોક ફેરફાર કર. મને કે, મેં કીધું શું? એ કે સત્કર્મ પહેલાં પણ સદવિચાર, વિચાર જેવો મજબૂત આ દુનિયામાં કોઈ વસ્તુ નથી. યોર થોટ. અને થોટ્સનો પાવર શું છે ખબર છે? ઇટ કેન મેક અ ડિફરન્સ. ત્રણ મિત્રો હોશિયાર, ત્રણે ત્રણ મેનેજમેન્ટના કોર્સમાં જાય છે. આ વાત કાલ્પનિક છે પણ એનો સંદેશો છે ને વાસ્તવિક છે. ગો ફોર ધ મિનિંગ. ત્રણે ત્રણ MBA નો કોર્સ કરે છે, એક IIM અમદાવાદ, એક IIM હાર્વર્ડ, અને એક મેનેજમેન્ટ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ LSE. ત્રણે ત્રણ ઇંગ્લેન્ડ, અમેરિકા એન્ડ ઇન્ડિયા.
ત્રણે ત્રણ ગ્રેજ્યુએટ થઈને ભગવાનનું કરવું એવું, ત્રણે ત્રણ ગ્રેજ્યુએટ થઈને ત્રણે ત્રણને એક સરખો વિચાર આવે છે, જિગરી દોસ્ત હતા પાદરી બને છે લે. એટલે અમારી પ્રોફેશન છેલ્લી નથી, હે, દેર આર, એવું ના માનતા. તો ત્રણે ત્રણ પાદરી બને છે ઇન ધ રિસ્પેક્ટિવ કન્ટ્રીઝ, અને ત્રણે ત્રણ એક નાનો ચર્ચ ઊભો કરીને એ પોતે ગુજરાન ચલાવે છે. 20 વર્ષ પછી ફ્રેન્ડ્સ રિયુનિયન, ઘણીવાર તમે કરો ને, ભણતા મિત્રો ભેગા થાય તો ફ્રેન્ડ્સ રિયુનિયનમાં 20 વર્ષ પછી ભેગા થાય છે એક જગ્યાએ, નિશ્ચિત સ્થાન, નિશ્ચિત જગા, અને એમાં ટાઈમ આપે છે. એટલે ઓબ્વિયસલી બ્રિટિશ ઓન ટાઈમ હોય, અને એકદમ એની સામાન્ય જૂની ઓસ્ટિન મોરિસ ગાડી ઢગ 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 કરતી આવીને ઊભી રાખે છે. પછી અમેરિકન 15-20 મિનિટ મોડો, પણ એની બ્રેન્ડ ન્યુ ઓલ્ડ્સ મોબિલ, મોંઘી થોડીક ગાડી, એ ગાડી લઈને આવે છે અને પોતાનો ઘડિયાળ મેચ કરે છે કે કેમ તમે વહેલા એલે. અમેરિકન્સને એમ જ લાગે છે કે અમે જ સમયસર છે, બીજા કાં વહેલા છે કાં મોડા છે. આ બાજુ ઓબ્વિયસલી ઇન્ડિયન સ્ટેન્ડર્ડ ટાઈમ લાસ્ટ આવે છે, પણ જે પાદરી આઈએમ ઇન્ડિયામાંથી ભણેલા અને લાસ્ટ આવે છે, પણ હી કમ્સ ઇન અ બ્રેન્ડ ન્યુ રોલ્સ રોયસ. હવે ટાટાએ પણ ખરીદી લીધી છે, તો બ્રેન્ડ ન્યુ રોલ્સ રોયસમાં એ આવે છે અને ત્રણે ત્રણ ભેગા થાય છે, ગોઠડી કરે છે, આનંદ કરે છે, એકબીજાની વાતો કરે છે કે 20 વર્ષ શું કર્યું, ભણ્યા પછી પાદરી કેમ, આમ તેમ. ધીરે રહીને પછી એકબીજાના ગાડીઓ સામે જોઈને એકબીજાને કહે છે કે હવે લોકો આપણી આગળ કન્ફેસ કરે છે, કબૂલાત કરે છે, હવે આપણે કબૂલાત કરીએ કે આપણે કેમ આવું છે. તો પેલો બ્રિટિશ કહે છે કે ભાઈ હું રવિવારની જે સન્ડે એસેમ્બલી હોય સરમન પછી મારી ટોપી અવળી કરું છું, અને જે ભેગા થાય બધાને કહું છું, જેને જે દાન આપવું એ દાન આપે. દાન ભેગું થાય. હવે આ ભૂમિ ઉપર આપણે કેટલી જગ્યા રાખીએ છીએ, એક કુંડાળું આપણી જગ્યા કેટલી ઊભા હોય, એટલે એક નાનું હું સર્કલ કરું છું, જે પૈસા ભેગા થાય હું ઉપર ઉછાળું. ભગવાનને હું પ્રાર્થના કરું કે જે સર્કલમાં પૈસા પડે એટલા મારા, સર્કલની બહારે પડે હું દાન ધર્માદો કરીને સેવા કરું છું. આ સર્કલમાંથી પૈસા મળ્યા એનાથી મેં આ નાની ગાડી લીધી છે. અમેરિકન કહે છે કે ભાઈ રવિવારે પણ હું એવું જ કરું છું, ટોપી મોકલી, જે દાન મળે. પણ અમે અમેરિકન છે, અમે નાના કુંડાળા નથી કરતા, વી ડ્રો લાઇન્સ. આઈધર આર યુ વિધ અસ ઓર અગેન્સ્ટ અસ. અમે એક લીટો દોરીએ છે, પૈસા ઉછાળું, જે લીટાની આ બાજુ પડે એટલા મારા, જે પેલી બાજુ જાય એટલા દાન ધર્માદામાં. આપણો ઇન્ડિયન કહે છે કે ભાઈ હું પણ ટોપી ફેરવું છું, પૈસા ભેગા કરું છું, મારા ઉપદેશમાં કહું છું કે ભગવાન આકાશમાં છે અને આકાશમાં નાખું, ભગવાનને જેટલા જોઈતા હોય એ રાખે બીજા. Now I want to tell you, વાર્તા કાલ્પનિક છે પણ એનો સંદેશો વાસ્તવિક છે. ત્રણેય સરખી ઉંમરના, ત્રણેય સરખી બુદ્ધિ, ત્રણેયનું ભણતર સરખું, ત્રણેયનો પ્રોફેશન પાદરી સરખું, ત્રણેયની ટેકનિકલ મિલકત ચર્ચ સરખો, પણ ખાલી વિચાર ભેદમાં આપ જનીમનો ફેર છે. આ વાત નૈતિક કે અનૈતિક ભૂલી જાઓ, આ વાત સાચી કે ખોટી, આ વાત પેલા પાદરીએ સાચું કર્યું કે ખોટું એ બાજુ પર મૂકો. એક કુંડાળું દોરે છે વિચારથી, એક લીટીઓ દોરે છે વિચારથી, અને એક વિચારને આકાશમાં રમતો મૂકે છે વિચારથી, એમાં તમારું ને મારું જીવન બદલાય છે. You may be the same the moment you change your mind and your thoughts, things begin to change. જેમ સવડી દુનિયા થાય છે એમ વિચારના જ ભેદે અવડી પણ થાય છે. આ પ્રસંગ પણ હું તમને કહું છું, પણ હું એક વેવર મૂકી દઉં છું, મારાથી અલિપ્ત રાખજો, પણ બૌદ્ધિક રીતે સમજાવવા માટે હું તમને કહું છું. 1962 સાલનો આ પ્રસંગ છે. ટોની પાર્કર કરીને બહુ જ સારો રિપોર્ટર, જર્નલિસ્ટ, એ ઇંગ્લેન્ડના
બેલમાર્શ પ્રિઝન, બહુ જ રોયલ, ઇંગ્લેન્ડમાં તો છે ને પ્રિઝન પણ રોયલ પ્રિઝન કહેવાય, રાજવી જેલ. તો રોયલ બેલમાર્શ પ્રિઝનની અંદર ખૂંખાર એક ગુનેગાર જેનું નામ રોબર્ટ એલર્ટન, એનો ઇન્ટરવ્યૂ લેવા જાય છે. જેમ ઝા સાહેબે કીધું ને કે ચકલી સુધી રિપોર્ટરો પહોંચી જાય, તો આ જેલમાં આ ખૂંખાર ગુનેગારનો ઇન્ટરવ્યૂ લેવા આ ટોની પાર્કર જાય છે. અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે, શાંતિથી તર્કબદ્ધ સાંભળજો. પહેલમ પહેલો પેલો ગુનેગાર બેઠો છે, એની પાસે જઈને પેલો એને પૂછે છે કે હાઉ શુડ આઈ ડિસ્ક્રાઇબ યુ, ઇઝ ઇટ ઓકે ઇફ આઈ ડિસ્ક્રાઇબ યુ એઝ અ ક્રિમિનલ, હું તમને ગુનેગાર તરીકે ચિત્રું તો ચાલશે? એટલે કે નો, રાઇટ પ્રોફેશનલ ક્રિમિનલ. પેલો હેપતાઈ ગયો કે આ તો હારો એકદમ ખૂંખાર નીકળ્યો. એ કે પ્રોફેશનલ ક્રિમિનલ અને ક્રિમિનલમાં ભેદ શું છે? એ કે કોઈ ક્રિમિનલ હોય એને ઘણીવાર રંચ રહેતો હોય ને દુઃખ થતું હોય કે એકવાર મેં ગુનો કર્યો તો ખોટું થયું, પણ જેમ ડૉક્ટર હોય આખી જિંદગી ડૉક્ટર જ રહેવાનો, નર્સ હોય આખી જિંદગી નર્સ જ રહે, એન્જિનિયર આખી જિંદગી એન્જિનિયર જ રહે, એમ મેં નક્કી કર્યું છે કે આખી જિંદગી હું ક્રિમિનલ રહેવાનો છું, એટલે રખજે કે પ્રોફેશન ઇઝ માય ક્રિમિનલ. પેલા કહ્યું ઓકે ફાઇન, હું લખીશ પ્રોફેશનલ ક્રિમિનલ. એ કે તમને એવું લાગે છે, ડુ યુ થિંક ઇટ ઇઝ રાઇટ ટુ સ્ટીલ મની ડિસઓનેસ્ટલી, ખોટી રીતે કોઈની પાસે પૈસા ચોરી લેવા એ યોગ્ય છે? પેલો કે એમાં શું ખોટું છે? કે હું તો એને પહેલાં કહું છું કે તારા પૈસા આપ, કહીને લઉં છું ને. એ કે હું જૂઠું ક્યાં બોલું છું, હું તો કહું છું જ મારો ઈરાદો કે તારા પૈસા મારે જોઈએ છે. એ કે ડિનોસ ડિસઓનેસ્ટ અને જૂઠું તો આ બધા ધંધાદારી ને વેપારીઓ કરે છે, સસ્તામાં લે અને બહુ ભાર પડ્યો એમ કે મોંઘામાં વેચે એ તો જૂઠું બોલીને પૈસા લે છે, હું તો સાચું બોલીને લઉં છું. અને હું ક્યારેય એકલું જ કહું છું કે રસ્તામાં કોઈ મને મળે અને હું એને શું કહું કે ભાઈ તારા ખિસ્સામાં જેટલા પૈસા એટલે તું આપ, હું એને ફરી ઘરે નથી મોકલતો નવા પૈસા લેવા, વેપારીઓ તો ઘરે મોકલે છે હપ્તા આપીને. They are cheating and they are dishonest. હું તો જે છે એ લઉં છું એના ખિસ્સાની કેપેસિટી પ્રમાણે, હું ક્યાં એને બળજબરી કરું છું. પેલો કહે છે કે પણ કદાચ તમને કોઈ આગા પાછા થાય તો તમે એને મારો ખરા, મારી નાખો ખરા, વિલ યુ કિલ એન્ડ બીટ? પેલો કે ઓફકોર્સ, કે આઈ ગીવ ધેમ અ ચોઈસ, હું એને પસંદગી આપું છું કે તું મને નહીં આપું તો તને મારીશ, એ જો માર ખાવાનું પસંદ કરે તો હું મદદ કરું. આઈ ગીવ ધેમ અ ચોઈસ કે ઇફ યુ ડોન્ટ ગીવ મી હું મારીશ, અને પેલો તોય ના આપે તો એને પસંદ કર્યું, સો આઈ હેલ્પ હિમ. પેલો કે ભાઈ પણ તું કદાચ મારી નાખે પૈસા માટે, ઇઝ ઇટ રાઇટ ટુ કિલ ફોર મની? તો કે વોટ્સ રોંગ, કે આપણા સૈનિકો શું કરે છે? પેલો કહે છે કે ભાઈ સૈનિકો તો દેશ માટે લડે છે. એ કે પગાર બંધ કરી દો પછી મને કહો કેટલા લડે છે. એ કે હું તો આની જોડે વાર્તાલાપ કરું છું, હું એને જાણું છું, સૈનિકો જો આ સાંભળજો, કે એ કોને મારે છે કે જેની જોડે એને વેર નથી, જેને એ ઓળખતા નથી, જે અન્ય દેશના માણસોએ એનું કાંઈ બગાડ્યું નથી અને જે એની સામે પણ બોલ્યા નથી, એને મારવાથી જો પૈસા અપાતા હોય, આ તો મારી સામે બોલે છે, માનતો નથી, વિનંતી પછી પછી મારવામાં શું વાંધો છે? તો પેલા કહે છે કે ભાઈ આ ઉભરે ઉભરે ઉભરે, એક એકે મને એમ લાગે છે કે તમે આ બધી વાત કરો છો, બટ આન્ટ યુ સ્કેડ, તને ગભરાટ નથી કે કોકવાર તું પકડાઈ જાય અને પછી તારે 15-20 વર્ષની જેલ થાય તારા ધંધામાં? તે શું કહે છે ખબર છે? જોબ રિસ્ક. એ કે મારા કરતા જે બિચારા ડ્રાઈવરો શોફર છે એ તો એકવાર ભૂલ કરે અને એની જોબ રિસ્ક શું છે? મૃત્યુ. પાયલોટો એક નાની ભૂલ અને રિસ્ક શું છે? મૃત્યુ. ન્યુક્લિયર સાયન્ટિસ્ટો એકવાર ભૂલ કરે અને રેડિયેશન મૃત્યુ.
મારી જોબ રિસ્ક તો હું જેલમાં આવું, 3 વાર જમું અને તારા જેવો મારો ઇન્ટરવ્યુ લે, એ તો શહેનશાહ આલમ છે. કે હવે હું આગલી વાત નથી કરતો, નહીં કે તમને લાગશે કે હું એને જસ્ટિફાઈ કરું છું, પણ મારે એટલું જ કહેવું છે, કેવળ વિચારના બળે એને ગુનો પણ સત્ય ઠરાવી દીધો ને. લુક એટ ધ પાવર ઓફ થોટ. વિચાર કેટલો શક્તિશાળી છે, કે જો તમે વિચારનો સદુપયોગ કરો તો યુ કેન બીકમ ઇટર્નલ, અને વિચારનો દુરુપયોગ કરો તો તમારી અવળી રીત પણ તમે સત્ય ઠેરવી શકો છો અને ભ્રમણામાં જીવી શકો છો. ઇટ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ. કદાચ તમે અહીંયા બધા બેઠા છો ને એવું લાગતો હશે કે સ્વામી આ તો બધું બરાબર વાતમાં, હકીકતમાં મને એવું ન થાય. લેટ અસ એક્સપેરિમેન્ટ. અત્યારે આ જ સ્ટેજ ઉપરથી હું નીચે ઉતરું અને એસઆઈ તમારા નજીક આવી અને તમારા હાથમાં એક કોહિનૂર હીરો મૂકું. ઓકે, રિયલી કોહિનૂર હીરો. હવે કોહિનૂર હીરો એટલે સાંસ્કૃતિક ફોરમ છે એટલે હું વાત કરું. રિસન્ટલી અમે મિડલ ઇસ્ટમાં હતા, આરબિક ટેક્સ્ટમાં મેં વાંચ્યું છે, આરબિક ટેક્સ્ટમાં, કે ભારતની સંસ્કૃતિ અને સમૃદ્ધિની વાત મુસલમાનો શું લખે છે. એવું લખ્યું છે કે ભારતમાં એક કોહિનૂર હીરો, એની કિંમત કેટલી? તો આરબો કિંમત ઘડે છે કે યુ ટેક 5 સ્ટોન્સ, 5 પથ્થર, એક ઈસ્ટમાં જેટલા હાથમાં બળ હોય એટલું નાખો, એક વેસ્ટમાં, એક નોર્થમાં અને એક સાઉથમાં, 5મો પથ્થર જેટલી શક્તિ હોય એટલું તમે આકાશમાં નાખો. એ જે એરિયા થાય એ એરિયા આખી દુનિયાના મોંઘામાં મોંઘા હીરાથી ભરો તો પણ કોહિનૂર જેટલી કિંમત ના થાય. ધીસ ઇઝ ધ ડિસ્ક્રિપ્શન્સ. એવો કોહિનૂર હીરો તમારા હાથમાં મૂકું, શું થાય? પહેલમ પહેલા તમે છે ને મનથી બહારે જતા રહો. પહેલા તો હાથમાં પકડો, ક્યારું રાખવું ક્યાં, પછી વધુ મજબૂત કરવા માટે એ પાછો પકડેલો હાથ ખિસ્સામાં રાખો, પછી એટલી બધી બેચેની અને હતપત થાય ને. તમે તો સ્થિર છો એસઆઈ, વાંધો નહીં, તમે મારી સામે ભટકાયેલા તમારું નામ દઉં છું, ચિંતા ના કરતા. પણ તમે તરત જ ઊભા થો, મને કે સ્વામી હું આવું, મેં કહું બેસો ને હવે કલાક પ્રવચ છે શાંતિના. એ કે સ્વામી પણ આ કોહિનૂર હીરો છે. મેં કહું તો પ્રશ્ન શું છે? એ કે હું કદાચ ભૂલી જાઉં તો? અને તમે મને કહેશો કે સ્વામી મારો ભૂલકનો સ્વભાવ છે, ચશ્મા ભૂલી જાઉં છું, પેન ભૂલી જાઉં છું, ચાવી ભૂલી જાઉં છું, નહીં જત નહીં થતું હોય તો થશે. પણ તમને એમ થાય, યુ સ્ટાર્ટ લુઝિંગ ફેઇથ ઇન યોર સેલ્ફ. તમારામાં વિશ્વાસ ટળે કે હું કોહિનૂર રાખી શકીશ નહીં. હું તમને કહું, તમારી બાજુમાં જે ભાઈ બેઠા છે, તમારા મિત્ર છે, તમે કહેશો હા કેટલા વર્ષથી ઓળખો છો? 20 વર્ષથી. મેં કહ્યું તમને એવું લાગતું હોય તમે એને પકડવા આપો. યુ લુઝ ફેઇથ ઇન યોર ફ્રેન્ડ્સ. કોહિનૂર તમારા હાથમાં આવ્યો તો તમારા ખુદમાંથી વિશ્વાસ ટળે છે, તમારા મિત્રમાંથી ટળે છે. મેં કહ્યું જો એવું ના હોય તો તમે તમારા ધર્મપત્ની આ સભામાં બેઠા હોય તો તમે જઈને એને આપી આવો. તમે કહેશો એ તો મારા કરતા વધારે ભૂલકણી છે, મારું નામ ભૂલી જાય છે. યુ લુઝ ફેઇથ ઇન યોર ફેમિલી. પછી હું તમને વિનંતી કરું કે તમે કામ કરો, ઘરે જઈ અને મૂકીને પાછા આવો. તમે શું કહેશો? સ્વામી મારો બંગલો નવો છે પણ સેફ નથી. જે બંગલામાં તમે સેફ હો, વર્ષોથી સુવો છો, તમારા ઘરેણા હોય, લગ્નના દાગીના હોય, ડોક્યુમેન્ટ્સ હોય, પણ કોહિનૂર માટે સેફ નથી. પછી મેં કહ્યું એમ ના હોય તો બેંકમાં મૂકી આવો માધુપુરા. તમે કહેશો કે સ્વામી કોહિનૂર મૂકીશ એટલે બેસી જશે બેંક, બેંકને તો લેર પડી જાય. આઈ એમ આસ્કિંગ યુ કે એક ખાલી કોહિનૂર હીરો તમારા મનમાં ઊભું થયું તો તમારામાંથી વિશ્વાસ તડે છે, કુટુંબમાંથી, મિત્રમાંથી, સોશિયલ ઇન્સ્ટિટ્યુશનમાંથી, ઘરમાંથી પણ વિશ્વાસ ડગે છે. પણ પછી સામે હું એટલું જ કહું કે ચિંતા ના કરતા કે આ તો છે ને નકલી છે. તો તમે 5 સેકન્ડમાં બધાને જોવા મોકલશો. વાય? પણ ક્લાઇમેક્સ જો અસલી હોય. અને હું તમને કહું કે એક કામ કરો, તમે મૂંઝાઓ છો, મેં જ તમને આપ્યો છે ને, 1/2 કલાક માટે પાછો મને
કે સાઈ તમારું મન બદલાય તો મારું તો બદલાયા કરે છે. ભગવાને આપેલી ભેટ પણ આપણે પાછી નથી આપી શકતા. ઓલ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ થોટ, મેં શું કર્યું? આપો વિચાર તમને આખી દુનિયાનો છેદ ઉડાડે છે. વિચારથી સર્જન થાય છે અને વિચારથી વિસર્જન થાય છે. જો તમને મનમાં ક્લેરિટી હોય, ધ ગ્રેટેસ્ટ ગિફ્ટ ગોડ હેઝ ગિવન અસ ઇઝ ધી અબિલિટી ટુ થિંક. પણ કમનસીબી એ છે, ખબર છે, આપણે જન્મ્યા ત્યારથી જેમ શ્વાસ લઈએ છીએ એમ જન્મ્યા ત્યારથી વિચાર કરીએ જ છીએ. કમનસીબી શું છે કે આપણે ચાલતા પણ ટ્રેનિંગ આપવામાં આવે છે, જમવાની પણ આપણને ટ્રેનિંગ આપવામાં આવે છે, આપણે હવે હેલ્થ યુગની અંદર બ્રીધિંગ ટ્રેનિંગ આપવામાં આવે છે, બોલતા શીખવાડવામાં આવે છે, લખતા શીખવાડવામાં આવે છે, વિવેકની ટ્રેનિંગ આપવામાં આવે છે, બેસતા હરતા ફરતા બધાની ટ્રેનિંગ આપવામાં આવે છે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન યોર લાઈફ, વિચાર, વિચારની ક્યારેય ટ્રેનિંગ આપવામાં આવતી નથી અને આપણે લેતાય નથી. વી થિંક ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. જે વિચાર આવ્યા એ ઠીક છે, ના એવા તો ભગવાનની ઈચ્છા, એવું છે. આજનો જો સ્ટ્રોંગેસ્ટ વિચાર છે તો આઈ બિલીવ યુ કેન ટ્રેન હાઉ ટુ ટ્રેન યોર થોટ્સ. અને જો આપણે કરી શકશું તો આપણે જ્યાં હોય, જીવનની જે દશા જે સ્થિતિમાં હોય એમાંથી પણ યુ વિલ બી એબલ ટુ અચીવ. એ કઈ રીતે વાત કરું છું કે વિચાર આપણે કેમ સ્પર્શતા નથી, કારણ કે ઇન્વિઝિબલ છે, અદૃષ્ટ છે. વિચાર કોઈને આવતા દેખાયો કે આવ્યો આવ્યો આવ્યો, એના પગલા સંભળાયા, જતા દેખાય છે? ભલે આપણે મૂછો મળીએ કે આ મારો વિચાર છે, ઘણીવાર ડિસઅપિયર થઈ જાય, તમારો હોય તો પાછો લાવો ને. અને ઘણીવાર એટલા બધા ખરાબ વિચાર આવતા હોય, જો તમારા જ હોય તો એને રોકો ને. રોકી શકાય છે? નથી રોકી શકતા. જો તમારા જ હોય ને તમે જ ટ્રેન કર્યા હોય ને તમે જ માસ્ટર હોય, તો વાય કાન્ટ વી સ્ટોપ, વાય કાન્ટ વી બ્રિંગ, વાય કાન્ટ વી ટ્રેન, વાય કાન્ટ વી ચેન્જ? એ નથી કરી શકતા બીકોઝ વિચારની આખી ભૂમિકા ને પરિબળ જુદું છે. વિજ્ઞાનની અંદર અત્યારે એવું કહેવાય છે, જેમ ગ્રોઈંગ ન્યુરો સાયન્સ ઊભું થયું ને, વિજ્ઞાન શું કહે છે ખબર છે? ન્યુરો અને ન્યુરો ન્યુરોન્સને 100 બિલિયન કનેક્શન્સ છે, 100 અબજ. એ બધા જુદા જુદા ટાઈમે ફાયર થાય ને તો અનેક વિચારો તમને એક સામતા આવી શકે. પણ અત્યારે બહુ, હું એકદમ કન્ઝર્વેટિવ ફિગર કહું છું, અધિકારીઓ બધી કન્ઝર્વેટિવ ફિગર કહે, હા, કારણ કે હલવાઈ જાય જો લાંબુ કે. અમે કામ લઈને ગયા હોય ને કે સ્વામી એ મહિનામાં થશે, ભલે એને ખબર હોય અઠવાડિયામાં થવાનું છે, કારણ કે તમે પાછા હાજર ના થાવ ને. પણ એની વે કન્ઝર્વેટિવ ફિગર અત્યારે વિજ્ઞાન કહે છે શું, કે બહુ જ તમે વ્યવસ્થિત વિચાર કરીને કહો તો ઓન એવરેજ કલાકના માણસને 70,000 વિચાર આવે છે. એટલે સેકન્ડના 20. પણ એ તો વિજ્ઞાન કહે છે. બુદ્ધ ભગવાન જે પોતાના મનમાં વિચારમાં જ ઊંડા ઉતર્યા હતા એ શું કહે છે? કે ધેર આર 7 માઇન્ડ મૂવમેન્ટ્સ ઇન 1 કૃતિ. એક કૃતિ એટલે સેકન્ડનો 34,000મો ભાગ. એમાં 7 વિચાર પેદા થાય છે, એટલે એક સેકન્ડમાં 2,38,000 વિચાર. અને એને જો તમે કેલ્ક્યુલેશન કલાકનું મૂકો ને તો એક કલાકમાં અપ્રોક્સિમેટ 1 અબજ વિચાર. હવે તમે મને કહેશો કે સ્વામી ઘણીવાર તો કલાકો સુધી કાંઈ હુજતું જ નથી, અને હુજ્યા પછી પણ એવું લાવડો પાપડ શેકીને ખાઈ લઉં કે ટામેટા કાપીને. આપણે એટલા ડિસેન્ટિસાઇઝ થઈ ગયા છે કે આપણે ઓબ્ઝર્વ કરી નથી શકતા. મારે પણ એટલું જ કહેવું છે કે મજબૂતાઈ શું છે, અનેક વિચાર ભલે આવે પણ એક બે વિચાર પણ પકડીને તમે તમારા માલિકીના કરી શકો ને તો માણસ રાજા બની જાય છે. અને હકીકતની અંદર એ થોટ કેવો છે? એક પણ વિચાર. તો અત્યારે જેમ મેં સાયન્સની વાત કરી, મેડિકલ સાયન્સ, એમ ઝુઓલોજી શું કહે છે? ઝુઓલોજી, એન્થ્રોપોલોજી શું કહે છે?
વિચાર પાસે પાવર છે કે ઇટ કેન લિબરેટ યુ, તમને અને મને મુક્ત બનાવી શકે. તમે ગમે તેટલા રોગથી પીડાતા હો, ડિપ્રેશનથી પીડાતા હો, પ્રશ્નથી, લઘુતા ગ્રંથિથી, કોઈ પણ વસ્તુ, વિચારથી તમે મુક્ત થાઓ છો ને તો આખું આજુબાજુ એની રીતભાત બદલાય છે. દ્રષ્ટાંત બહુ ક્રૂડ આપે છે. બહુ જ મોટો ઝુઓલોજીસ્ટ જર્મન, જેનું નામ કાર્લસ્ટન નોટ, આખી જિંદગી એને વાંદરાઓનો અભ્યાસ કરેલો, અને એ પોતે અદ્ભુત રિસર્ચ રજૂ કરે છે. મન દઈને સાંભળવા જેવું છે. એ લખે છે કે વિચાર, ધી અબિલિટી ઓફ થિંકિંગનો પાવર શું છે, એ કે ત્રણ પ્રકારના વાંદરા ફેમસ છે. એક ગોરિલા, બીજું ચિમ્પાન્ઝી, અને ત્રીજું વાંદરું છે બોનોબો, જે કોંગોના જંગલમાં મળે છે, ધ બોનોબો મંકીઝ. એ કે ભેદ શું છે કે એક પાંજરું હોય અને પાંજરાની અંદર ગોરિલા હોય, ઇફ યુ થ્રો ઇન અ સ્ક્રૂ ડ્રાઈવર, તમે સ્ક્રૂ ડ્રાઈવર નાખો ને, ગોરિલાને વાગે ને કાં એના પર બેસે ને, તોય ગોરિલાને ખબર નથી પડતી કે આ સ્ક્રૂ ડ્રાઈવર છે, એટલી જાડી ચામડી મેન્ટલી પણ. ચિમ્પાન્ઝી એ કે ઇફ યુ થ્રો ઇન અ સ્ક્રૂ ડ્રાઈવર ઇન ટુ અ ચિમ્પાન્ઝી વિથ અ કેજ, તો કલાકોની અંદર ચિમ્પાન્ઝી એ સ્ક્રૂ ડ્રાઈવર પકડતા શીખી જશે. પછી એ સ્ક્રૂ ડ્રાઈવરથી નાના કીડી મકોડા જતા હોય તો એને સ્ટેબ કરશે આમાં. એટલે સ્ક્રૂ ડ્રાઈવરનો યુઝ નથી કરી શકતો પણ અબ્યુઝ કરે છે. એ કે ત્રીજા પ્રકારના મંકીઝ છે, હું ઇન ટુ ઇંગ્લિશ કહું છું અને પછી ભાષાંતર કરું, એ કે ધ થર્ડ મંકી ધ બોનોબોઝ, એનું અબિલિટી ટુ થિંક કેટલું વિકસ્યું છે. એ કે ઇફ ધેર ઇઝ અ કેજ એન્ડ ધેર ઇઝ અ બોનોબો મંકી, ઇફ યુ થ્રો ઇન અ સ્ક્રૂ ડ્રાઈવર વિધિન હાફ એન આવર, ઇટ વિલ હેવ લર્ન્ડ હાઉ ટુ હોલ્ડ ઇટ, ઇટ વુડ હેવ ફિગર્ડ આઉટ હાઉ ટુ યુઝ ઇટ, ઇટ વુડ હેવ ફાઉન્ડ ધ સ્ક્રૂઝ ઓફ ધ કેજ, અને અડધો કલાકમાં એ સ્ક્રૂ ખોલીને પાંજરાની બારે ઊભો હોય એ બોનોબો મંકી છે. અહીંયા સભામાં ત્રણ પ્રકારના માણસો હશે. સમ ખબર જ નહીં પડે શું આવી ગયું, સમ ઘરે જઈને બીજાને જ્ઞાન આપશે, પણ ફોર્ચ્યુનેટલી એવા પણ હશે જે વાપરીને પોતે મુક્ત થશે, એની મજા છે. અલ્ટિમેટલી ધ પાવર ઇઝ ધી અબિલિટી ટુ થિંક. અને થિંક એટલે શું, તો જોજો, માણસને આ પશુ રેખામાંથી કોઈએ મુક્ત કર્યો હોય ને, વોટ સેટ્સ મેન અપાર્ટ ફ્રોમ ધી એનિમલ કિંગડમ, થિંકિંગ, અબિલિટી ટુ થિંક. 5000 વર્ષ પહેલાં જે લાયન્સ કહેતા કે સિંહ, એ ક્યાં રહેતા, ગુફામાં. અત્યારે સિંહ જંગલમાં ક્યાં રહે, ગુફામાં. કોઈ જગ્યાએ 5000 વર્ષ પછી સિંહે કંઈ ગુફાનું ઇન્ટિરિયર બદલ્યું કે હવે મારો વિકાસ થાય છે તો પાયા ઊંડા નાખું, બગીચો કરું, કે બે ત્રણ ઓરડીઓ વધારું, કાંઈ નહીં. લાયન્સ ભલે રાજા કહેવાય, નો થિંકિંગ. 5000 વર્ષ પહેલાં ગાય અને બળદ શું ખાતા, ઘાસ. અત્યારે ઘાસ. આ બાજુ માણસો જુઓ, કયા ઘરમાંથી, ગુફામાંથી, ઘરમાં, સિટીમાં, સ્કાયસ્ક્રેપરમાં, અંડરસી ઘર, ક્યાં ને ક્યાં વિકાસ થઈ ગયો. ખાવામાં ઓસ્ટ્રેલિયાનો બળદ હોય શું ખાય, ચાઇનાનો, ઇંગ્લેન્ડનો, ઘાસ જ ખાય. અને આપણે માણસે 5000 વર્ષમાં જમવાની વાનગીઓ જુઓ, ચાઇનીઝ ઢોકળા લે. હું તમને એ કહું છું, તમે હજુ તો તમે વધારે જાણતા છો, અમારી પાસે તો આવે એટલે ખબર પડે. હું તમને એમ કહું છું કે આપણે વિકાસ, અબિલિટી ટુ થિંક, જેટલી આપણી બુદ્ધિની શક્તિ છે એટલી વિવિધતા જોઈએ છે. કૃષ્ણકાંતભાઈએ બહુ સુંદર વાત કરી કે સખત વિકાસ થયો છે, પણ મારે તમને એ કહેવું છે આ 5-10 મિનિટમાં, આ કાંઈ નથી. શું તમને એમ લાગે છે કે આપણે બુદ્ધિના બળે વિકાસ કરી કરીને ગુફામાંથી અત્યારે ઘર, પ્લાસ્ટિક હાઉસીસ, ગ્લાસીસ, અનિયન હાઉસીસ, પછી કોલોનીઝ ઇન સ્પેસ, ત્યાં સુધી પહોંચી ગયા, એટલે આપણો વિકાસ પતી ગયો?
આપણને ઘણી વાર એવું લાગે કે ઓહો બહુ થઈ ગયું, હવે તો કાંઈ હોય જ ન શકે. તમારાને મારામાં કોને ખબર હતી કે ઇન્ટરનેટની દુનિયા આવશે? કોને ખબર હતી કે ઈમેલ ઉપર ચર્ચા થશે અને ફેક્સ ગુમ થઈ જશે? અને હવે તમને એમ કહું છું, ટૂંક સમયમાં ઈમેલ ગુમ થઈ જશે. તમને લાગશે કે સ્વામી આપણને લાગે સી વી કાન થિંક, એટલું ફાસ્ટ વર્લ્ડ બદલાય છે બીકોઝ ઓફ અવર અબિલિટી ટુ થિંક. થોડીક તમને ખાલી એની આઈડિયા હું આપી દઉં એટલે તમને ખ્યાલ આવશે કે વાય આઈ એમ ઇન્સિસ્ટિંગ દેટ યુ કેન ચેન્જ બાય ચેન્જિંગ ધ વે યુ થિંક. કેમ હું આગ્રહ કરું છું? થોડીક જ વાત કરું કે પહેલમ પહેલું જ્યારે દુનિયાનું કમ્પ્યુટર થયું હતું ને, ત્યારે એની સાઈઝ કેટલી હતી ખબર છે? આ સ્ટેજ જેટલી. કમ્પ્યુટરની સાઈઝ સ્ટેજ જેટલી હતી. જેમ વિકાસ થતો ગયો પછી શું થયું? રૂમ જેટલી, પછી ડેસ્કટોપ આવ્યા ડેસ્ક જેટલી, પછી શું આવ્યું? લેપટોપ, પછી પામ ટોપ, અને હવે આવે છે થંબ ટોપ. થંબ જેટલું કમ્પ્યુટર હશે અને તમે ચાંપ દાબો ને, ખાલી ચાંપ જ હોય, સીધું આકાશમાં તમને હોલોગ્રાફિક સ્ક્રીન, હોલોગ્રાફિક એનું કીપેડ, એટલે તમે આકાશમાં જ આમ આમ કરતા હશો. અત્યારે જેમ લોકો આકાશમાં બોલ બોલ કરતા હોય છે ને, કારણ કે કાનમાં પહેર્યું હોય, લોકોને લાગે કોની જોડે બોલે છે. ફોનનું ડબલું તો સારું લાગતું હતું કે કોઈકની જોડે વાત કરે છે, અત્યારે એમને એમ બધા કંઈક તંત્ર પર વાત કરતા હોય. મારે કહેવું છે કે થંબ ટોપ કેટલો પાવર વધી ગયો છે ખબર છે? જ્યારે એપોલો 11 ચંદ્ર પર પહોંચ્યું ને, એપોલો 11ની અંદર કમ્પ્યુટર હતા. એ કમ્પ્યુટરનો કમ્પ્યુટિંગ પાવર કેટલો હશે ભાગ્યેશભાઈ? એપોલો 11નો કમ્પ્યુટિંગ પાવર કેટલો હતો ખબર છે? 64 KB. બોલો, 64 KB એટલે તમારો નાનો ઈમેલ. અત્યારે તમને કહે કે 64 KB રોકેટમાં તમારે ચંદ્ર પર પહોંચવાનું છે, તમારા એક સામાન્ય સ્માર્ટફોનમાં 50 એપોલો 11 કરતા પણ વધારે પાવર છે. પણ તે વખતે વિચારનો જે પાવર હતો ને, કોન્ફિડન્સનો પાવર હતો ને, એક્સપેરિમેન્ટેશનનો જે પાવર હતો ને. પણ અત્યારે એવું કહે છે કે જેમ કમ્પ્યુટર્સ ફાસ્ટ કેમ થયા, સિલિકન ચિપ્સ. થોડું વિજ્ઞાનમાં હું લઈ જાઉં છું, એટલે કોકને કલ્ચરલ છે પણ થોડુંક સાયન્સે લઈ લઈએ આપણે બધાને. આઈ ફીલ ધી ઓડિયન્સ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ, એટલે લેટ મી જસ્ટ એક્સપ્લોર. કે અત્યારે એ લોકો એવું કહે છે કે સિલિકન ચિપ્સ જેમ જેમ નાની થઈ, સસ્તી થઈ, હવે એ લોકો એને બાયોલોજિકલ ચિપ્સ બનાવવાના છે. બેક્ટેરિયામાં મેમરી નાખશે, એટલે તમારે મેમરી વધારવી હોય ને એટલે બેક્ટેરિયા વધારવાના. પણ જો હું આ છટકી ગયા તો તમારી મેમરી લઈને બીજામાં ઘરી જશે ને બીજામાં ત્રીજામાં ઘરી જશે ને જે પ્રોબ્લેમ ઊભો કરશે. પેલો કે મેં આ તૈયાર કર્યું તું ને ત્યાં જઈને મળશે. લે, કલ્પના તો બાજુ પર રાખો. પણ ધે આર ટ્રાઇંગ ટુ ક્રિએટ બાયોલોજિકલ મેમરી ચિપ્સ, ફાઇન. પણ હવે કહે છે કે સિલિકન ચિપ્સ એટલી સસ્તી થઈ જશે, સિલિકન ચિપ્સ એટલી સસ્તી થઈ જશે કે હવે જ્યારે ગઢવી સાહેબ જે રસ્તા બનશે ને, તો રસ્તામાં ટાર્મેકની અંદર પાવડરની જેમ સિલિકન ચિપ્સ નખાશે, એટલે શું બનશે? સ્માર્ટ રોડ્સ. એટલે તમે જ્યાં ગાડી હોય ત્યાં તમારા ઘરવાળાને ખબર પડશે કે ક્યાં છે. સમજી ગયા? બહુ ડેન્જરસ છે. રોડ્સ નક્કી કરશે. તમે જતા હો ને, તમે રસ્તામાં એક્સિડન્ટ થયો ને, તમે જ્યાં પડ્યા ડબ થઈને, રોડ મેસેજ મોકલશે દવાખાનામાં કે એક માણસ પડ્યો છે. ક્લિયર? કોઈને આપઘાત કરવો છે ને એ બિચારો શોધી નહીં શકે જગ્યા ક્યાં. બધી જ જગ્યાએ સ્માર્ટ સિલિકન ચિપ્સથી સ્માર્ટ રોડ્સ બનશે, સ્માર્ટ હાઉસીસ. અત્યારે તો કેવું છે, આપણે જે ઘર લીધું એને અનુકૂળ આપણે થવું પડે. એક ઘરમાં અમે પધરામણી કરવા ગયા, 4 ડોલ મૂકી હતી. કેમ? પાણી ટપકતું હતું. લે, મેં કહું આ ડોલ બહારે શું કરે છે? બાથરૂમમાં હોવી જોઈએ. કે તો સ્વામી હમણાં વરસાદ પડશે ને એટલે પાણી ટપકશે. લે, આપણે ઘરને અનુકૂળ થવું પડે છે. પણ સ્માર્ટ હોમ્સ એટલે તમે જેવા ઘરે જાઓ એટલે ઘર સ્વાગત કરે. તમને આઈડી આપેલો હોય, ઘણાને ટેવ હોય, પહેલાં જ જઈને રસોડામાં જાય તો ત્યાં લાઇટો થાય. ઘણાને આવે રસોડા પછી એ પોતે બાથરૂમમાં જાય તો પછી બાથરૂમમાં લાઇટ થાય. કોક પછી જેવો સિટિંગ હોય તો ઘર તમારી રોજની મૂવમેન્ટ નક્કી કરીને લાઇટો કરે. ઘણાને એવું હોય કે 5 મિનિટ વાંચે, પંખો ચાલુ કરે ને પછી 10 મિનિટ પછી સૂઈ જાય, એટલે 5 મિનિટ ચાલે, પંખો ચાલે, 10 મિનિટ પછી લાઇટો જાતે બંધ થઈ જાય. લે,
હાઉસ તમને અનુકૂળ થશે. એ તો ઠીક, સ્માર્ટ મશીન્સ, સ્માર્ટ વોશિંગ મશીન્સ, અત્યારે બહુધા આપણા જે ઝઘડા ઘણા શાંત થઈ જશે. ઘરમાં કેવું હોય, વોશિંગ મશીન બગડે એટલે તમારા ધર્મપત્ની તમને કહે, તમને રજીસ્ટર થતા અઠવાડિયું લાગે. સાચું બોલો? હા જો બા, તો વાંધો નહીં, કારણ કે એની ફરિયાદ એ જ હોય કે 10 વાર કીધું ને તમે માનતા નથી. પણ આપણને છે ને રજીસ્ટ્રેશન પ્રોસેસ જ લાંબો હોય છે. 7 દિવસ પછી તમે ફોન કરો ડીલરને, એટલે ડીલર પણ એ નોંધીને કંઈક 6 દિવસ પછી માણસ મોકલે. એટલે 15 દિવસ પછી જાતે ઘરના કપડાં ધોવાના, એટલે પ્રોબ્લેમનો પાર નહીં. સ્માર્ટ વોશિંગ મશીન એટલે શું? વોશિંગ મશીન જ્યારે કોઈ પણ ઘરમાં બગડશે તો એ જાતે જ છે ને મેસેજ એના ડીલરને મોકલશે કે 6ઠા માળે 5મી રૂમમાં હું બગડેલું બેઠું છું, પ્લીઝ મને આવીને રિપેર કરી જાઓ. હસબન્ડ એડિટ થઈ જશે ને એમને એમ આવીને વોશિંગ મશીન રિપેર થઈ જશે. વાય? સ્માર્ટ મશીન્સ. ક્યાં વિકાસ થઈ રહ્યો છે એ તો ઠીક. સ્માર્ટ મિરર્સ આવશે, મિરરની અંદર પણ સિલિકન ચિપ્સ. હું તો બહુ ટૂંકી કલ્પનાઓ તમને કહું છું ક્યાં દુનિયા પહોંચવાની છે. આ નેક્સ્ટ 5 યર્સની હું વાત કરું છું. મિરર, તમે જેવા સવારના ઉઠીને જેવા બાથરૂમમાં જઈને મોઢું આમ ધોવા જાઓ એટલે મિરર તમારા જોડે વાત કરશે, કેમ આંખો સૂજી ગઈ છે. લે, ખ્યાલ આવ્યો ને કે અહીંયા આગળ કેમ ડાઘ છે? નો, આઈ એમ બીંગ સિરિયસ, કે અહીંયા કેમ ડાઘ છે. અને બ્રશ કરતા જો તમને કંઈક વાગી ગયું ને લોહી નીકળ્યું એટલે મિરર સીધો ફોટો પાડશે અને તમારા ડેન્ટિસ્ટને મોકલશે. અને ડેન્ટિસ્ટ ત્યાં ઘરે રહ્યો રહ્યો તમને કહેશે કે પોટેશિયમ પરમેંગનેટના ગોગડા કરી લો, વાંધો નહીં આવે. લે, સ્માર્ટ મિરર્સ તો ઠીક છે, પણ એ મિરર્સને તમે રાતે જઈને પૂછો કે હું ઘરમાં એકલો છું તો મારા મોહલ્લામાં બીજા કોણ એકલા છે, તો મિરર્સ એનાય નામ આપશે. લે, પ્રોબ્લેમ થાય કે નહીં તમારે વિચારવાનું. આ કઈ સમાજ ક્યાં પહોંચે છે? સ્માર્ટ તો ઠીક છે, ક્લાઇમેક્સ જે મારી કલ્પનામાં નહોતું ને આ હું તમને જે વાત કરું છું. મિચિયો કાકુ કરીને થિયોરેટિકલ ફિઝિસિસ્ટ છે, કોઈને વેબ ઉપર જોયું તો જજો. વી હેવ હેડ લોંગ ડિસ્કશન્સ અને પછી હું વાત કરું છું, એમને અધ્ધરતાલ નથી, કેવળ વાંચેલી વાત નથી. સ્માર્ટ તો જે આપણે વાત કરીએ છીએ, પણ એ કે કયા લેવલનું આખું તંત્ર ઊભું થવાનું છે. નેનો ટેકનોલોજી, જીન્સ ટેકનોલોજી, જેનેટિક ટેકનોલોજી, એના આધારે જે દુનિયા, જે આપણી કોમ્પ્રિહેન્શનની બહાર વાત છે, એના આધારે ફૂડ પ્રિન્ટિંગ આવી જવાનું છે. ફૂડ પ્રિન્ટિંગ એટલે અત્યારે ઘરમાં કિચન સ્ટેન્ડિંગ કરવું, સિટિંગ કરવું, આ કરવું, તે કરવું, સિટિંગ રૂમ કરતાં કિચનની ઘણી બધી ડિટેલ્સ ચાલતી હોય, પણ તમને કિચનની જ જરૂર નહીં પડે. યુ નો વોટ? 3D ફૂડ પ્રિન્ટિંગ મશીન્સ. ફૂડ પ્રિન્ટિંગ મશીન્સ એટલે અત્યારે તમારે કંઈક ખાવા બનાવો ને લોટ લાવવાનો, શાક લાવવાનું, આ લાવવાનું, તે લાવવાનું, તેલ, આ છે ને બધું ઝંઝટ, બરાબર. ફૂડ પ્રિન્ટિંગ મશીન એટલે શું? નેનો ટેકનોલોજીએ આખી દુનિયાને નેનો પાર્ટિકલ્સમાં ડિવાઈડ કરી દીધા. તમારી ઘરમાં મશીન હોય અને તમે કહો કે આજે મારે પીઝા જોઈએ છે, તો 3D પીઝા મશીન પ્રિન્ટ કરશે. કદાચ તમને નહીં મનાય, જે આઇટમ તમારે જોઈતી હોય એક જ મશીન કોઈ પણ ખરીદી વગર પાર્ટિકલ્સમાંથી બનાવશે. ખોરાક, ન્યુટ્રિયન, સ્વાદ પણ એવો જ આવશે એવા ફૂડ પ્રિન્ટિંગ મશીન. ટૂંક સમયમાં ગમ્સ આવે છે, અમે તો સાદું ખાતા નથી પણ તમે લાભ લેજો. પ્રોગ્રામેબલ ગમ્સ, ચ્યુઈંગ ગમ, ઘણાને હોય અને ઘણાને ડાયટિંગ કરવું હોય ને, બહુધાને કરવું હોય છે. તો પ્રોગ્રામેબલ ગમ્સ એટલે શું ખબર છે? કે તમે ગમ મોઢામાં મૂકો એટલે પહેલી 5 મિનિટ તમારી ટેવ હોય કે ગુલાબજાંબુ ખાઓ તો ગુલાબજાંબુનો સ્વાદ આવે, પછીની 10 મિનિટ રોટલી અને ફ્લાવરના શાકનો સ્વાદ આવે, પછી દાળ ભાત, અને છેલ્લે તમે મુખવાસ લેતા હો એટલે છેલ્લે ગમની અંદર તમને મુખવાસનો સ્વાદ આવે એટલે ગમ પૂરી. ફૂડ ટેકનોલોજી ક્યાં વધવાની છે? પણ હાઈટ ઓફ એવરીથિંગ, આ બધી જ આપણે વાતો કરીએ, આ દિનની અંદર કેમિકલ ટેકનોલોજીના કારણે એવા સ્પ્રે બનવાના છે. અત્યારે આપણે બધા પરફ્યુમ, એરોમાસ, એનાથી પણ ઇફેક્ટ થતા હોય છે. સામાન્ય કાગળ ઉપર એવા સ્પ્રે મૂકવામાં આવશે કે તમે કાગળ પકડો ને અને સુવાસથી તમને વિશ્વાસ આવેલો, એટલે લીગલ ડોક્યુમેન્ટ્સ બધા તમે લખો આ સાચું જ છે, સહી કરી દો, લો
ટ્રસ્ટ બિલ્ડિંગ સ્પ્રેઝ, એ તો એવું કહે છે કે તમને કોઈ દિવસ ડિયોડરન્ટ કે પરફ્યુમની જરૂર જ નહીં પડે. તમને ઘણાને કોકને બોડી ઓડર થતો હોય તો તમે જેનેટિક એન્જિનિયરિંગ પાસે જાઓ, હાથ ઊંચો કરો એટલે બગલની અંદર બે મોગરાના સેલ નાખી દે, એટલે જિંદગીભર બગલ ઊંચી કરો એટલે મોગરાની વાસ લો. આઈ એમ નોટ જોકિંગ. માણસની બુદ્ધિ અને વિચારથી તમને લાગે છે કે તમે બધા જ તમારા જીવનકાળ દરમિયાન આ જોશો ત્યારે તમે મને યાદ કરજો. ધ પ્રોગ્રેસ ઇઝ મૂવિંગ સો ફાસ્ટ. બન હાઈટ, બાયોગ્રાફિકલ ગ્લાસીસ. અત્યારે બહુધા અહીંયા હોલમાં બેઠા છે ને, બહુધો આપણો સમય શેમાં જાય છે ખબર છે? એકબીજાની ઓળખાણમાં, ક્યાં તમારી ઓળખાણ આપવામાં, ક્યાં બીજાની લેવામાં, ક્યાંથી આવ્યા, કેમ છે, શું કરતા હતા, એવી જ વાતો ચાલે. અત્યારે તમે મળશો ને તો કે ભાઈ શું ચાલે છે, એટલે ઓળખાણ જ. બાયોગ્રાફિકલ ગ્લાસીસ એટલે શું, તમે જેવા ચશ્મા પહેરો ને અને જેની સામે તમે જુઓ ને એની આખી બાયોડેટા મળે, કે ડીજી ઝાલાવાડિયા નિવૃત્ત હમણાં જ અમદાવાદમાં આવ્યા અને તમે રસ્તામાં આવતા આવતા કોઈક જગ્યાએ ચા પીધી હોય એ પણ આવી જાય. જેની સામે તમે જુઓ ને એની ફૂલ બાયોડેટા આવી જાય, લે એટલે ઓળખાણ પીછાણમાં તો ટાઈમ જ નહીં. એટલે બસ સ્ટેન્ડ ઉપર તમે જાઓ, પછી કરવું શું કે જેની સામે જો તો ઓળખાણ મળી જાય અને તમને એ ખબર પડી જાય કે આ કલાકથી ઊભો છે. ઘણી વાર કલાકથી ઊભા હોય પણ એમાં સામેવાળાને તમારી પણ ખબર. મારે એ કહેવું છે કે આવી દુનિયા બને એમાં તમે સુખી હશો? બોલો કેમ? તો મુદ્દો એ જ છે કે વિચારના બળે પ્રગતિ થાય છે. બાહ્ય પ્રગતિનું કારણ તમારો વિચાર છે, ફેક્ટ. પણ તમારા અંતરના સુખમાં પણ જો મૂળભૂત કોઈનું સ્થાન હોય તો વિચાર છે. બાહ્ય પ્રગતિ વિચારથી જ થાય છે. અને અંતરને તમને જે સુખની વાત કરી જા સાહેબે, એ પણ સેનાથી થાય છે? વિચારથી જ. જો તમારો વિચાર નબળો હોય ને તો માણસ દુઃખી જ છે. વિચાર કેમ ઇમ્પોર્ટન્ટ છે? ફોર ફિઝિકલ પ્રોગ્રેસ એન્ડ ઓલ્સો ફોર ઇનર પ્રોગ્રેસ. ધેટ્સ વાય આઈ એમ આસ્કિંગ યુ કે થિંક ડિફરન્ટ એન્ડ યુ વિલ બી ડિફરન્ટ. અને અગત્યની વાત એટલા માટે છે કે તમને સારામાં સારું મોટું ભોજન સમારંભ હોય ને તમારી માંગણી પૂરતા તમારા મહેમાનો હોય ને બધા તમારી વાહ વાહ કરતા હોય ને કદાચ તમને કોઈ કે આવીને કહે કે તમારા નજીકમાં નજીક સ્વજનનું અવસાન થયું છે, તે બધો જ સમારંભ બધું જ છે, પણ દુઃખ આવે કે નહીં? દુઃખ વાતાવરણને આધારિત નથી, દુઃખ મનના વાતાવરણને આધારિત છે. ઇઝ ધી એન્વાયરમેન્ટ, ક્લાઇમેટ ચેન્જ છે જ મનની ક્લાઇમેટ, વિચારની ક્લાઇમેટ. દુઃખ અને સુખનો પણ જો ડ્રાઇવિંગ ફોર્સ હોય તો વિચાર છે. અને હકીકતની અંદર કોઈ પણ વ્યક્તિ હોય પણ તમારા મનની અંદર ક્લેરિટી થાય. જો હું સિમ્પલ દ્રષ્ટાંત આપું, કોક અહીંયા જાહેરાત કરે કે બ્રહ્મવિહારી સ્વામી કલાક પ્રવચન કરવાના છે, અને જેવું કલાક પછી પ્રવચન પતે ને તો તમે તાળીઓ પાડશો કે વાહ. અને જો મેં સવા કલાક કર્યું અને જાહેરાત કલાકની થઈ તો તમને શું લાગશે? કે બહુ ઘડિયાળ જોવે અને છે તો બાજુવાળાના જોવે, કારણ કે વક્તાને દેખાવું જોઈએ. તમારે વાંધો નથી, પણ હું એમ કહું છું કે દોઢ કલાક જ પ્રવચન કર્યું હોય એ જ મેટર છે. ખાલી આગળ જાહેરાત બદલી હોય કે દોઢ કલાક કરશે, તમારો મનનો વિચાર બદલાય તો પ્રવચન સારું થઈ જાય છે, એમાં અમારો વાંક નથી. વેધર યુ લાઇક ઇટ ઓર નોટ, ઇટ ડિપેન્ડ્સ ઓન યોર થોટ્સ. અને વિચાર જો ન બદલાય ને તો દુનિયાના બાદશાહ હો ને, બીજાને સુખી કરતા હો ને, પણ માણસ મૂંઝાય છે. એકવાર માન્ચેસ્ટર ઇંગ્લેન્ડમાં એક માણસ સાયકાયટ્રિસ્ટ પાસે જાય છે અને સાયકાયટ્રિસ્ટને કહે છે કે સાહેબ હું બહુ દુઃખી છું, પહેલાં અઠવાડિયે આવતો પણ રોજ આવવા લાગ્યો. પછી સાહેબને કહે છે કે મને મરવાના વિચાર આવે છે અને મને આપઘાતના જ વિચાર, સાહેબ મને કંઈક કરો, હું બહુ દુઃખી છું, બહુ દુઃખી છું. સાહેબ કહે છે કે ભાઈ તારી કોઈ દવા દેખાતી નથી, તું બધું જ કહું છું, તો એક કામ કર, અહીંયા માન્ચેસ્ટરમાં રશિયાનું બહુ મોટું એક સર્કસ આવ્યું છે, ત્યાં જે મોટો ક્લાઉન છે એ આખા માણસોને હસાવે છે, હું તને એક પ્રિસ્ક્રિપ્શન આપું છું, તું દિવસમાં 3 વાર ત્યાં સર્કસમાં જા, એ ક્લાઉન જાંગલાની સામે જોઈ તું ખૂબ હસ,
તારી મૂંઝવણ ટળી જશે. પેલો કે સાહેબ આઈ એમ ધેટ ક્લાઉન, ગ્રોમોલીને કે હું પોતે જ એ ક્લાઉન છું. જે માણસ ઘણીવાર બધાને સાચવતા હોય, બીજાના પ્રશ્નો સોલ્વ કરતા હોય, બીજાના કૌટુંબિક દુઃખો હરતા હોય, એને પોતાના પ્રશ્ન બીકમ્સ અ ચેલેન્જ. અને હું કંઈ કાલ્પનિક વાત નથી કરતો, દુનિયાનો શ્રેષ્ઠ હાસ્ય કલાકાર ચાર્લ્સ ચેપલિન, અને એ ચાર્લી ચેપલિન સામાન્ય નહોતો, એના સમયમાં હાઈએસ્ટ પેઇડ એક્ટર. દુનિયાનું જ્યારે વિશ્વયુદ્ધ થયું ત્યારે એક કોડ નામ ચાર્લી ચેપલિન, કોડ વર્ડ એના નામથી બનેલો, નાઇટેડ સર ચાર્લ્સ ચેપલિન. આખા દુનિયાને વિશ્વમાં એની વાહવા થાય. એ ચાર્લ્સ ચેપલિન 1940માં એણે સાયલેન્ટ મૂવી ધ ડિક્ટેટર બનાવી હતી, ધ ગ્રેટ ડિક્ટેટર, હિટલર ઉપર વ્યંગાત્મક આખી ફિલ્મ, જેની જે મૂંગી પિક્ચરો બધા આખી દુનિયામાં એને અસર કરી છે. પણ હિટલર ઉપર બીજા વિશ્વયુદ્ધ વખત જ્યારે હિટલરનો ખરેખર 1940ની વાત છે, હજુ તો એનો દબદબો હતો આખા યુરોપમાં, હિટલર ઉપર એને ફિલ્મ બનાવી. અને એવું કહેવાય છે કે જે હિટલર ક્યારેય હસે નહીં, ખાનગીમાં એને આ પિક્ચર જોઈને પેટ પકડીને હસ્યો છે આ ચાર્લ્સ ચેપલિન. હિટલરને હસાવી શકે કેટલો એનો પ્રભાવ હતો. પણ એ શું લખે છે ખબર છે, કે આઈ અલોન કુડ મેક ધ હોલ વર્લ્ડ લાફ, બટ ધ હોલ વર્લ્ડ ટુગેધર કુડ નોટ મેક મી લાફ. આખી દુનિયા ભેગી થઈને એ એના અંગત જીવનમાં બહુ દુઃખી હતો. મહાપ્રશ્ન. મારે એટલું જ કહેવું છે કે દુનિયા માટે, બીજા માટે આપણે જીવન ખર્ચીએ છીએ, સમાજમાં શું બદલવું, અહીંયા શું કરવું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું બદલવું, વોટ અબાઉટ યોર ઓન સેલ્ફ? તમારું કુટુંબ, તમારી ઓફિસ, તમારું સ્વાસ્થ્ય, કેન યુ ચેન્જ ધેટ? અને હકીકતની અંદર જ્યારે આપણે ચેન્જ કરી શકશું ને, તો જ અર્થસભર જીવન બનશે. WHOના નવા આંકડા છે 2020, કલામ સાહેબે આપણે સ્વપ્ન તો આપ્યું છે ઇન્ડિયા 2020, પણ WHO કહે છે 2020માં ધ બિગેસ્ટ ડિઝીઝ ઓફ ધ વર્લ્ડ વિલ બી ડિપ્રેશન. જેમ સુવિધા વધે, વિવિધતા વધે, વિચારો બદલે, ચોઇસીસ વધે, સંકલ્પ વધે, એમ દુઃખ વધે અને ડિપ્રેશન વધે. સિમ્પલ લોજિક છે. મારે એટલું જ કહેવું છે, ઇફ ડિપ્રેશન ઇઝ ગોઈંગ ટુ બી ધ બિગેસ્ટ ડિઝીઝ, તો હકીકતની અંદર વિચારથી જેમ પ્રગતિ થાય છે, વિચારથી જેમ સુખ મળે છે, વિચારથી પ્રકૃતિ બદલાય છે. કેમ? ગીતાની અંદર અર્જુનનું જો તમારે ડિસ્ક્રિપ્શન આપવું હોય ને, તો ઇટ વુડ બી અ ક્લાસિક કેસ ઓફ ડિપ્રેશન. ડિપ્રેશનમાં શું થાય? મન મૂંઝાય, વિચારો બદલાય, જે કરવા ગયા હોય એ ન કરો, આજીજી થાય, ખોટા તર્ક થાય, મોઢું સુકાય, ધ્રુજારી થાય, આ બધું જ ડિપ્રેશનના લક્ષણ છે. બીજા અધ્યાયની અંદર જ્યારે અર્જુન કૃષ્ણને કહે છે કે મને જોવા દો, કોની સામે મારે લડવાનું છે, અને જોયા પછી અર્જુન દલીલો શરૂ કરે છે કે મારા સ્વજનો, મારા ગુરુજનો. અરે ભાઈ, આટલા મહિનાઓથી તૈયારી કરતા હતા, ત્યારે ક્યાં ગયું? અને પછી લખે છે કે સીદંતી મમ ગાત્રાની મુખમ ચ પરિશુષ્યતી, રોમ હર્ષશ્ચ જાયતે ભ્રમતી વચ્ચે મે મનઃ ગાંડીવમ સંસ્રતે હસ્તાત. ભાવાર્થ શું કહે છે કે અર્જુનના હાથ હલે છે, ધનુષ બાણ મુકાઈ જાય છે, મોઢું સુકાય છે, મન ભમે છે, વાળ ઊભા થઈ જાય છે, અને કૃષ્ણને કહે છે કે મારે લડવું નથી. ઇન્ડિયાની ક્રિકેટ મેચ ચાલતી હોય અને તેંડુલકર કે પેડ પહેરાતું નથી, હાથ હલે છે, તો અત્યારના મોસ્ટ ફિઝિયોથેરાપી શું કહે? ગ્લુકોઝનો બાટલો આપે, હાથ મસાજ કરે. કૃષ્ણ કશું નથી કહેતા, કૃષ્ણને એવું નથી કહેતા કે બેટા તું સૂઈ જા, લાવ હાથ દબાવો, પગ દબાવો, લે પાણીનો ગ્લાસ. આપણે મેજોરિટી એવું કરીએ. કૃષ્ણ એક જ વાત કહે છે, ક્લેબ્યમ માસ્મ ગમઃ પાર્થ નહિ ત્વેતત ઉપપદ્યતે, શુદ્ર હૃદય દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠ પરમ તપ. હે મૂરખ, ઉલટાના વઢે છે, તું ઊભો થા,
આ હૃદય અને વિચારની નિર્બળતા તું ત્યાગ કર અને શૂરવીર થઈને પાછો લડ. કૃષ્ણએ ખાલી અર્જુનનો વિચાર જ મસાજ કરીને બદલ્યો છે. એક અર્જુન ઊભો થયો અને યુદ્ધ જીતાય છે. તમારા કુટુંબમાં, જગ્યામાં, ઘરમાં કે જીવનમાં ઇફ યુ ચેન્જ યોર થોટ, જરાક વિચાર બદલાશે ને તો હકીકતની અંદર એટલો બધો પાવર જનરેટ થશે ને કે યુ ડોન્ટ હેવ ટુ ડુ એનીથિંગ એલ્સ, પ્રોગ્રામ થઈ જાય છે. જો તમે વિચાર ટકાવી શકો ને તો હકીકતની અંદર તમે આગળ વધી શકો છો. પણ માણસને કેવો પ્રશ્ન છે, આપણે ચેન્જ નથી કરવું કારણ કે આપણે ટેવાઈ ગયા છે. આ એક દ્રષ્ટાંત છે, બહુ અગત્યનું છે. એવરીબડી ઇઝ કમ્ફર્ટેબલ ઇન ધેર ઓન લાઈફ. કોઈને આ દુનિયામાં ચેન્જની વાત કરશે ને, પણ ચેન્જ આપણે રિઝિસ્ટ કરીએ છીએ. કેમ? એક માણસ, એની ઘડિયાળની દુકાન, અને ઘડિયાળની દુકાનમાં શું છે પ્રોબ્લેમ, જેટલા ઘડિયાળ વધારે ને એટલા ટાઈમ બદલાય. તમારા ઘરમાં 6 ઘડિયાળ હશે ને, હમણાં હું ચેક કરવા આવું ને, અમારા જ અક્ષરધામ દિલ્હીમાં એકવાર હું ઉપરથી નીચે ઉતર્યો 4:45 અને નીચે આવ્યો ત્યારે 4:30 હતા. લે, આઈ વેન્ટ બેક ઇન ટાઈમ. હું તમને ક્યાં ઉપદેશ આપું છું, જેટલા ઘડિયાળ, અંગ્રેજીમાં કહેવત છે, અ મેન વિથ 2 વોચિસ ઇઝ નેવર શ્યોર ઓફ ધ ટાઈમ. જેના 2 ઘડિયાળ હોય ને એને સમય આ કે આ. એટલે બિચારાની ઘડિયાળની દુકાન, 50 ઘડિયાળો, રોજ કલાક છે ને દરેક ઘડિયાળ આમ ઠીક કરે, કારણ કે એની દુકાનમાં આવીને 6 જુદા સમય બતાડે તો ઘડિયાળની વેલ્યુ જતી રહે. રોજ કરે, રોજ સવારે બહારની દુકાનની બારે કાચમાંથી એક બહુ સારો સુઘડ માણસ પોતાનો ઘડિયાળ એના ઘડિયાળના ટાઈમ પ્રમાણે મેચ કરે. ધ્યાન લાગ્યું, બહુ સારું કહેવાય, મારા કાંટે કાંટો. એટલે મહિનો થયો એટલે પછી બહારે ગયો, પેલો એકદમ સજ્જન માણસ આવતો છે એને ઊભો રાખ્યો કે સાહેબ તમે આ શું કરો છો? એ કે તમારા ઘડિયાળ પ્રમાણે મારો ઘડિયાળ મેચ કરું છું. એ કે સાહેબ તમે રોજ કરો? તો કે રોજ. એ કે તમે કોઈ અગત્યની જગ્યા અને ભૂમિકા ઉપર હશો? તો કે હા. એ કે હું સામેની ફેક્ટરીનો ચીફ સિક્યોરિટી ઓફિસર છું, હું 5 મિનિટ વહેલી વિસલ વગાડું તો અમારે લોસ જાય, 5 મિનિટ મોડી વગાડું તો માણસોને લોસ જાય. આઈ હેવ ટુ બી ઓન ટાઈમ, એટલે હું પરફેક્ટ તમારા કાંટે મારો કાંટો મેળવું છું. એ કે ઊભા રહો, હું 5 વાગ્યાની વિસલ પ્રમાણે તો મારું ઘડિયાળ મેળવું છું. સમજી ગયા? આ દુનિયામાં આપણે એકબીજા જોડે તાલ મેળવીએ છીએ ને આપણને લાગે છે કે વી આર ઇન પરફેક્ટ ટાઈમ. થિંક ડિફરન્ટ. તમારા બાપ દાદાએ જે કર્યું છે એ જ કરવાનું છે કે જુદું કરવાનું છે? બધા ઓફિસરો જે કરે એ જ કરવાનું છે? એમાં સેફટી છે પણ પ્રગતિ નથી. લોકો જે કરે છે એ જ કરવાનું છે કે ચેન્જ? ડુ વોટ યોર હાર્ટ ટેલ્સ યુ. અને એટલે જ આજે જે વાત મારે કરવી છે કે ઇફ યુ હેવ ધ પાવર યુ કેન ચેન્જ એન્ડ બી ડિફરન્ટ. ગાંધીજી, આચાર્ય કૃપલાનીજીએ ગાંધીજીને કહ્યું કે અહિંસક ચળવળ ક્યારેય સક્સેસફુલ ન થઈ. ગાંધીજી કીધું, કોણ કહે છે? એ કે ઇતિહાસ કહે છે. માનવ માત્ર આવ્યું ત્યારથી જે કોઈ રેવોલ્યુશન થઈ છે એ વાયલન્ટ જ થઈ છે અને એ જ સક્સેસફુલ થઈ છે. અને આચાર્ય કૃપલાનીજી આખું ગાંધીજીને ઇતિહાસ બતાડે છે. ગાંધીજી એક જ વાક્ય કહે છે કે વેલ, હિસ્ટ્રી વિલ ચેન્જ. કરતા આવ્યા એ કરવાનું છે કે પ્રગતિ કરીને કંઈક જુદું જીવનમાં કરવાનું છે? અને જુદું, આઈ વોન્ટ ટુ ટેલ યુ, સ્ટાર્ટ વિથ યોર લાઈફ. બીજાને ભૂલી જાઓ, આપણે નથી ચેન્જ કરી શકતા. જો તમે ચેન્જ કરો ને તો નેગેટિવિટીમાંથી બહાર નીકળી ગેટ ઇન ટુ પોઝિટિવિટી. આ દુનિયામાં જે દુઃખી હોય કે સુખી હોય, કોઈ જોબલેસ હોય કે હું એમ કહું છું, એવરીથિંગ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી. તમારે આ તકલીફ છે બટ કાઉન્ટ ઇટ એઝ અ બ્લેસિંગ. તમે ઘણું બધું કરી શક્યા છો બીકોઝ ઓફ યુ ધીસ, અધરવાઇઝ યુ વુડ હેવ મિસ્ડ અ લોટ ઓફ થિંગ્સ. ભગવાનનું એમ માનું છું, જે કાંઈ આપણને આપે, કાંઈ થાય, કોઈને જોબ જાય, કોઈને પદવી જાય, એ ભગવાનની જ કૃપા છે. ઇટ ગિવ્સ યુ ધ ચાન્સ. કેમ? સ્વીકારીને ચાલવું પડે. ફર્સ્ટ બી પોઝિટિવ. એમાં શું, વોટ કેન આઈ ગીવ, નોટ વોટ કેન આઈ ગેટ. આપણને એમ છે, કોઈ પણ જગ્યાથી મને શું મળે તો હું આગળ વધીશ, ભૂલી જાઓ. તમે શું આપી શકો, તમે શું બદલી શકો, એમાં તમારી પ્રગતિ છે. અમદાવાદ મંદિરમાં એકવાર હું સાંજે આરતી કરીને નીચે ઉતરતો હતો, એક અમારા 72 વર્ષના વૃદ્ધ હરિભક્ત મણિભાઈ ચાવાડા, એ બિચારા ચંપલ પહેરતા હતા સાંજની આરતી પછી.
એટલે મેં એમને ધીરેને પૂછ્યું, મેં કહું મણિભાઈ બોલો ક્યાં ઉપડ્યા? મને કે જંગે ચડવા. મેં કહું 72 વર્ષની ઉંમર, ડગુમગુ થાય છે, અને જંગે એટલે ક્યાં? એ કે ઘરે જાઉં છું. આ હું ભગવાનના સમખીને કહું છું, એક શબ્દ ઉમેરતો નથી. મેં કહું મણિભાઈ આવું ન બોલો, મને કે તમને શું ખબર પડે? મેં કહ્યું એમ નહીં, તમે મને કહો. મેં કહું શું પ્રશ્ન છે તમારે? એ કે જો સ્વામી હું સીધું કહી દઉં, હું 7:30 નીકળ્યો છું આ અમદાવાદના ભર તડકામાં. દુકાને દુકાને મહેનત કરીને, વૈતરું કરીને હું પૈસા કમાઈને 7:30-8 વાગે ઘરે પહોંચીશ, થાકીને લોથપોથ થઈને. જેવો હું ઘરે પહોંચીશ એટલે મારા ઘરના માણસ, પત્ની સજી મજી તૈયાર થઈને બેઠા હશે, અને હું જેવો ઘરે જઈશ તરત મને કહેશે કે ચાલો બારે. અને હું ના પાડીશ કે હું આખો દિવસ ઘરમાં રહી છું. સમજાય છે ને? ઇશ્યુ બહુ નાના છે, પર્સ્પેક્ટિવ થિંક ડિફરન્ટ છે, આમાં પ્રોબ્લેમ ત્યાં છે. એક એક કે હું આખો દિવસ ઘરમાં પુરાઈને બેઠી છું તો મારે બહારે જવું છે, અને હું કહું કે હું આખો દિવસ બહારે જઈને આવ્યો છું, મારે ઘરમાં રહેવું છે. સમજાય છે? આટલો જ મેન એન્ડ વિમેનના ઇશ્યુઝ આવા જ હોય છે. બહુ રગજગ થશે એટલે પછી હું મારા દીકરાને કહીશ કે બેટા તું લઈ જા, દીકરો તો મારો જ, એક સ્કૂટરમાં પેટ્રોલ નથી. ઝઘડો થશે, અડધો કલાક ઝઘડો થાય ને અને ગેસ ખૂટી જાય, પછી શાંતિથી અમે જમીએ છીએ. તમારે ઝઘડા બંધ સમાધાનના નથી, પણ ગેસ ખૂટી જાય છે એટલે સમાધાન થાય છે. એમ લાગે મૂકોને લપ ક્યાં ઝઘડ કરો એમ. એટલે કે અમે શાંતિથી જમશું, પછી શાંતિ સુઈ જઈશું, પછી બીજો દિવસ. મેં કહું રોજ આવું થાય કે રોજ? મેં કહું મણિભાઈ કામ કરો ને. તે કે શું? મેં કહું તમે આજે ઘરે જાઓ ને તમારા ધર્મપત્ની કે ચાલો બહારે તો તમે જજો. તો એટલા ગભરાઈ ગયા ને, મને કે ના ના સ્વામી પછી લઈ જશે મને. મેં કહું તો શું વાંધો છે, અનુકૂળ થાવ કોક વાર જાઓ. એ કે સ્વામી આજનો વાંધો નથી, પણ બહેનોને એકવાર કે ને પછી રોજનું કરી દે છે, પુરુષો એટલે ના પાડતા હોય છે. અને બહેનોને ખબર હોય છે કે એકવાર હા પડાવી દઉં એટલે કાયમી. પર્સ્પેક્ટિવ જુદા છે. મેં એમને કીધું ગમે તેમ બાપાને યાદ કરી અને મને યાદ કરી મહારાજની આગળ જઈને આજે તમે હા પાડજો. થિંક ડિફરન્ટ હું તમને કહું છું. એ બીજે દિવસે સવારે 7:30-8 ખુશ મિજાજમાં આવ્યા. મેં કહું મણિભાઈ શું થયા? કે હું ગયો ઘરે તૈયાર થઈને બેઠા હતા અને એકદમ મને કીધું ચાલો બારે. મેં કીધું ચાલો. તે કે આજે નહીં. થોડાક તમે બદલાવ તો દુનિયા બદલાવા તૈયાર છે. અકોમોડેટ ચેન્જ. તમને એક જ લાગે છે કે એક જ રીત છે, તમારો દીકરો કે દીકરી કે કુટુંબીજન કંઈક ભૂલ કરે, કંઈક ખોટ કરે, માર્ક્સ ઓછા આવે એટલે વધવું અને ઉપદેશ આપો એક જ રીત છે? વી આર સ્ટક. ઘરમાં ફેરફાર થાય એટલે હું આ વાત કરું છું. આપણે હોશિયાર, પ્રગતિશીલ, સુસંસ્કૃત, ઠીક. સાઉથ આફ્રિકાની એક ટ્રાઇબ, એકદમ હબસી જૂનવાણી ટ્રાઇબ, નાના નાના તંબુમાં રહે. એ ટ્રાઇબનો પ્રસંગ તમે વિચારશો ને માણસ હલી જશે. એ ટ્રાઇબની અંદર કોઈ પણ છોકરો, કોઈ પણ વ્યક્તિ ગુનો કરે, મારે, ઝઘડે, ચોરી કરે, તો એને એક થાંભલા જોડે બાંધવામાં આવે છે. અને બાંધે પછી એક પ્રોસેસ કરે છે, એનું નામ છે ઉબુન્ટુ. ઉબુન્ટુ પ્રોસેસ એટલે શું? કે એને એક થાંભલા જોડે બાંધે, 2 દિવસ ને 2 રાત એને સુવા ના દે, અને આખા ગામના દરેક જણ વારા લે અને એ વ્યક્તિને એના ગુણગાન કે તું નાનો હતો ત્યારે આટલો હોશિયાર હતો, પેલો ભણતો હતો ત્યારે આટલો હોશિયાર હતો, તારા જેવો શુરવી રમે નથી જોયો, તું નથી રમવા આવતો, અમને નથી ગમતું. 2 દિવસ ને 2 રાત એના ગુણગાનને વખાણ કરે, એની સજા, અને પછી છોડી દે. Do you want to change somebody? તો પોઝિટિવિટી વાત કરો. પણ આપણે તો બ્રાન્ડ કરી દે, પહેલેથી જ આવો તો પેટમાં તો ત્યારથી જ તારા બાપ દાદા આવા હતા એટલું બધું. હજુ તો તમારી દીકરી પાણી લઈને આવતી કે જોજો પાડતી નહીં તો પાડે જ. વાય આર વી સો નેગેટિવ? અરે કોક તમને ધંધામાં બનાવી જાય ને તો આખી કોમને આપણે આપી દઈએ કે આ તો આ જ છે, એનો બાપ આવ્યો હતો, એના બાપ દાદા આવ્યો હતો, અને આખું કુટુંબને મૂળભૂત આવો ખરાબ ને લુચ્ચું છે. લે અરે ભાઈ, એક જણે તમને કર્યું છે. વાય સ્ટોપ બ્રેન્ડિંગ, બી પોઝિટિવ. જેટલા તમે અનુકૂળ થશો ને, ગીવ
વોટ કેન આઈ ગીવ એન્ડ ગીવ વે. તમે જ્યારે અનુકૂળ થશો ને તો દુનિયા બદલાઈશ. પ્રમુખ સ્વામી મહારાજ 90-92 વર્ષની ઉંમર હતી, અત્યારે 94 છે, વ્હીલચેર બાઉન્ડ છે. આખી જિંદગી સ્વામીએ 7 લાખથી વધારે ગામડા, 7 લાખથી વધારે પધરામણી કરી હોય, સ્વામીએ મોર દેન 1 મિલિયન પત્ર લખ્યા હોય, મોર દેન 15,000-17,000 ગામડાઓમાં ફર્યા હોય, આટલું બધું લોકોના ટાઈમ રહેવા કરવા બધાને અનુકૂળ થાય. જેટલા અહીંયા બેઠા છે ને, જા સાહેબ, જા સાહેબ, ઝાલાવાડિયા સાહેબ, ગજેરા, ગઢવી સાહેબ, એસઆઈ, આ બધા જ નારાયણભાઈ, બધાને અનુભવ છે કે તમારા ટાઈમે સ્વામી મળતા. પણ અત્યારે વ્હીલચેર બાઉન્ડ છે, આખી દુનિયા એને અનુકૂળ છે. મેં મારી નજર સમક્ષ એક પ્રસંગ જોયો, આફ્રિકાના બધા ટ્રસ્ટીઓ આવ્યા હતા, 30-40 બાપા જોડે મિટિંગ થઈ, હું પણ અમે મિટિંગમાં હતા. છેલ્લે ટ્રસ્ટીઓએ ઈચ્છા દર્શાવી કે બાપા અમારે તમારી જોડે એક ફોટો પાડવો છે. વ્હીલચેરમાં હતા સ્વામી. સ્વામીના સેવકે નાનચંદ સ્વામી કીધું કે બધા છે ને બધા બાપાની પાછળ ગોઠવાઈ જાઓ એટલે ફોટો આવે. સ્વામી કે નાનચંદ, 40 જણને ઊભા કરવા એના કરતાં આપણી વ્હીલચેર ફેરવી દો ને. જે ગુરુ વ્હીલચેરમાં બેઠા બેઠા એ વ્હીલચેર ફેરવવાની વિચાર કરતા હોય ને એ જ બીએપીએસ સંસ્થા ચલાવી શકે. કોન્સ્ટન્ટ જેના મનમાં થિંક ડિફરન્ટ. આ તો હું એટલે કહું છું, સાહેબને પણ વાત થાય તો કરજો, કે વર્ષો પહેલાં મોદી સાહેબે જ મને આ પ્રસંગ કહ્યો હતો કે જ્યારે એ પોતે સામાન્ય આરએસએસના કાર્યકર હતા, 1981ની સાલમાં જ્યારે અમને દીક્ષા અપાતી હતી ત્યારે મોદી સાહેબ પ્રમુખ સ્વામીના દર્શન કરવા આવ્યા. જો થિંક ડિફરન્ટ, હું કહું છું, વિચારજો. જો સ્વામીના દર્શન કરવા આવ્યા અને તે વખતે અનૂપ જલોટા, તે વખત મોટા ગાયક હતા, સાંજની સભામાં એમનો પ્રોગ્રામ હતો. બાપા ખુરશી ઉપર બેઠા હતા, અનૂપ જલોટા ખુરશી ઉપર, અને મોદી સાહેબ પલાંઠી વારી અને 1-2 કાર્યકરો સ્વામીના પગ અગાડી ત્યાં નીચે બેઠા હતા, ઓન ધ રાઈટ. પ્રમુખ સ્વામીનો પગ, તમે પગ ઉપર પગ ચડાવો ને, આમ વાંકો પગ હતો. પ્રમુખ સ્વામી મહારાજ જલોટા સાહેબ જોડે, અનૂપ જલોટા જોડે વાત કરતા હતા. ધીરે રહીને મોદીએ સ્વામીની પગની રેખા જોતા હતા, અને પગની રેખા જોતા હશે પ્રમુખ સ્વામી, પણ ધીરે રહીને એમણે એમને પોતાનો પગ વાળ્યો. ત્યારે પ્રમુખ સ્વામીએ કહ્યું કે બેઉમાં સેવા જ લખી છે, આખી જિંદગી સેવા જ કરવાની છે. થિંક ડિફરન્ટ. શું તમારી આભા પ્રભાવ ઐશ્વર્ય નહીં, ઓનલી ઐશ્વર્ય ઇઝ વોટ યુ કેન ગીવ, હાઉ યુ કેન સર્વ. જો તમે આપી શકતા હો તો માણસ પોતે પોતાની જાતને બદલી શકે છે. અને હકીકતની અંદર જ્યારે તમે બદલી શકો ત્યારે જ મારે જે મુદ્દા બે લેવા છે એ તમને વાત કરું, કે પહેલમ પહેલું તમે બીજાને સ્પેસ આપશો ને આપ મેળે આગળ વધશો. આ દ્રષ્ટાંત હું તમને કહું છું એ કોઈ જગ્યાએ વાંચેલું શાસ્ત્રોક્ત નથી, પણ એક ઓબ્ઝર્વડ છે અને એક મારો વિચાર છે. કદાચ તમને ગમે તો ઠીક, પણ થિંક અબાઉટ ઇટ. ગીવ વે એટલે હું શું કહું છું, બીજાને અનુકૂળ થાવ એટલું શું, તમે કાલુપુર રેલવે સ્ટેશન એનો તમે એરિયલ વ્યૂ લો, કાલુપુર રેલવે સ્ટેશનનો એરિયલ વ્યૂ, બરાબર. એમાં કેવું હોય છે, હજારો માણસો આમ જતા હોય અને હજારો માણસ પ્લેટફોર્મ આમ જતા હોય, બરાબર. ટ્રેન આવે ત્યારે સેંકડો આમ આવે અને સેંકડો ચડે. આ ખાલી એક ઘડી કલાક માટે નથી, 24 કલાક આવું ચાલે છે. હવે મારે તમને પ્રશ્ન પૂછો, જે હજારોમાં કોઈ એકબીજાને ઓળખે છે, કોઈ એકબીજાનું નામ પૂછવા પણ સમય કાઢે છે, કોઈ એકબીજાને પૂછે છે કે ભાઈ તારે ક્યાં જવું છે, મારે એ કહેવું છે, કેમ કોઈ અથડાતું નથી? હજારો હજારો, સેંકડો સેંકડો, ક્લોકવર્કની જેમ કોઈ જાય, કોઈ પૂછતું નથી, સાંભળતું નથી, કોઈને એકબીજાની પડી નથી, તોય અથડાતા નથી. ખબર છે કેમ? કે આપણે છે ને વી ગીવ વે. તમે કાલુપુર રેલવે સ્ટેશનમાં ચાલતા હોય, તમારે જવું છે બીજા પ્લેટફોર્મ પર, પણ સામેથી કુલી આવતો હોય ને તો આપણે જાતે ખસી જઈએ છીએ. જેવી ટ્રેન આવે ને તો આપણે 2 ફૂટ આમ જઈએ. તમે દાદરા ચડતા હોય ને કોઈક ધીરો માણસ હોય તો આપણે ખસી જઈએ છીએ. ક્યારે એવું કે હે જલ્દી કર કહીએ છે, કુલીને એવું કહે છે તું ખસ. જો માણસ જીવનમાં ખસીને બીજાને માર્ગ આપે ને તો આપોઆપ પોતાના ડેસ્ટિનેશન ઉપર પહોંચે છે. તમે બીજાને ખસેડવામાં પડ્યા ને, સમજી જાઓ.
તમે બીજાને ખસેડવામાં પડ્યા તો દુઃખના દરિયા છે. સુખી થવું હોય તો ખસીને માર્ગ કાઢી લો. વોટ યુ ગેટ યુ એક્સેપ્ટ એન્ડ મૂવ ઓન. સો ફર્સ્ટ, વોટ કેન યુ ગીવ? આ વિચાર રાખજો, નોટ ગેટ. સેકન્ડ, ઇફ યુ કાન્ટ ગીવ, એટલીસ્ટ ફરગીવ. કેટલાને મન દુઃખ હશે, પોતાના માતાના પિતાના ઘરના કુટુંબના અધિકારીઓએ કામ કર્યું હોય તો આપણને મનમાં થાય કે પેલા મારી પાછળ આમ કર્યું, પેલા બદલી કરાવી, આ કર્યું મારી પાછળ. કોઈને પાછળ પડવાનો સમય નથી, તમે છોડી દો ને. એક માણસ મારી પાસે આવ્યો અને મને કહે કે સ્વામી હું બહુ દુઃખી છું. મેં કહ્યું દુઃખી કેમ છે? એ કે મારા બાપુજી પહેલેથી જ મારી પાછળ અને મારા ભાઈને બધું આપી દીધું. નાનો હતો ત્યારથી મને જમવામાં ઓછું આપે, કપડાં ઊંચીને આપે ને આમ કરે ને તેમ કરે ને ફરવાના લઈ જાય ને કેટલી વાર ઘરે લોક કરીને રાખો ને એટલું બધું રડ રડ કરે ને. મેં કહ્યું પપ્પા ક્યાં છે? કે 25 વર્ષ પહેલાં મરી ગયા. મેં કહ્યું હવે તો છોડ. શેની માટે તમારા 25 વર્ષના દુઃખ ભેગા લઈને ફરો છો? ફરગીવ. અને એમને એમ નથી કહેતો, અને શાસ્ત્રોક્ત અને ઐતિહાસિક દ્રષ્ટાંત આપીને હું તમને કહું છું, 2013ની સાલમાં 14 ડિસેમ્બર બહુ જ મોટા માણસનું એક ફ્યુનરલ થયું, નેલ્સન મંડેલા. અને સાઉથ આફ્રિકામાં નેલ્સન મંડેલાનું ફ્યુનરલ થયું. મારે કહેવું છે, કોઈ પણ દેશને આમંત્રણ આપ્યા વગર દુનિયાના 90 નેતાઓ હાજર, બીજા 90 ભૂતપૂર્વ નેતાઓ હાજર, ક્લિન્ટન, બુશ, બધી જ ટીમ, 100થી વધારે સ્વૈચ્છિક સંસ્થા, વર્લ્ડ બેંક, યુએન, રાજા મહારાજાઓ, મુસલમાન દેશોના બધા જ વગર આમંત્રણે. એવું નથી દેશોએ ફોન કર્યા તમે આવજો આવજો, નો પ્રોટોકોલ. સ્ટેડિયમની અંદર જ્યારે એને ફેરવેલ અપાય છે, હું ત્યાં જઈ આવ્યો છું, આઈ હેવ સીન, આઈ હેવ બીન, એટલે હું તમને કહું છું. સ્ટેડિયમની અંદર જ્યારે એને ફેરવેલ અપાયું નેલ્સન મંડેલાને, એવું શું હતું એનામાં અને એને શું કર્યું હતું? જે માણસ નાનપણમાં એક ટ્રાઇબલ તરીકે ઉછરેલો, માન થોડું ભણ્યો, યુવાનીમાં ભાગતો ફર્યો છે, હી વોઝ હન્ટેડ, શું ક્રિએટિવ કામ કર્યું છે. પછી એના ઉપર આરોપ મૂકવામાં આવ્યો અને 27 વર્ષ જેલમાં. રોબિન આઈલેન્ડ કોઈ જઈ આવજો, તમને 2 દિવસની ખાલી બદલી થાય ને તમારું આખું જીવન ખખડી જાય છે. આપણું મારી જ બદલી ભાઈ, તમારી જ હોય, હા તો ખખડી જાય છે. 27 વર્ષના કોઈ વાંક ગુના વગર, અને એને જેલમાં નાખનાર કોણ? જ્હોન વોર્સ્ટર, એ સાઉથ આફ્રિકાનો જે આ વ્હાઇટ રેજિમનો મુખ્ય માણસ જ્હોન વોર્સ્ટર, એ માણસે ખોટા કેસ, કન્સ્પિરસી કેસ ઊભા કરીને મંડેલાને નાખ્યો. 3 વર્ષે નવા કેસ, 27 વર્ષ સતત જેલ. તો હજુ સમજાય, કોટડી જોજો, જઈ આવ્યા છે રોબિન આઈલેન્ડ. કોઈ પણ સાઉથ આફ્રિકા જાય ને પ્લીઝ ગો એન્ડ વિઝિટ રોબિન આઈલેન્ડ. એટલી નાની કોટડી, પગ લાંબા ના કરી શકો, ભયંકર ઠંડી, તકલીફ અને રોજ એનું અપમાન, હ્યુમિલિએશન. રોજ 2-3 દિવસે આ જ્હોન વોર્સ્ટર આયોજન કરે અને એ પાર્લામેન્ટમાં બિલ મૂકે, હેંગ મંડેલા. જેલ, મરવાની ભીખ, અને એ જ જ્હોન વોર્સ્ટર પ્રાઇમ મિનિસ્ટર બને છે. જે માણસ એને જેલમાં નાખ્યો એ તમારા દેશનો પ્રાઇમ મિનિસ્ટર બને. હવે પૂરું, મંડેલા રોજ અપમાન, રોજ ભય, રોજ મૃત્યુ, રોજ સંકોચાઈને જીવન જડે, ગાંડો થઈ જાય માણસ. એ જ્હોન વોર્સ્ટરે કેટલી વાર બિલ પસાર કર્યું કે હેંગ મંડેલા, હેંગ મંડેલા, પણ બિલ પસાર થયું નહીં. જોગાનું જોગ જતા જતા 27 વર્ષ પછી આની રેજિમ નીકળી ગઈ, ધોળિયાઓનું રાજ ગયું, ફ્રીડમ મળ્યું અને મંડેલા જેલમાંથી બહાર આવે છે. એનો પરમ દુશ્મન કોણ? જ્હોન વોર્સ્ટર. અને જ્હોન વોર્સ્ટરના મોટા મોટા વાક્ય આવે, ઇટ ઇઝ માય ડ્રીમ ટુ સી મંડેલા ડાય. આવા વાક્યો આવતા હોય, તમને કોઈ કીધ્યું તું નથી, ખબર જ છે આ કરે છે. પહેલો દુનિયાના તમામ છાપાવાળાને પહેલો પ્રશ્ન પૂછ્યો, રોબિન આઈલેન્ડ ઉપર જેલમાંથી બહાર આવે છે, મિસ્ટર મંડેલા, વોટ ડુ યુ થિંક ઓફ જ્હોન વોર્સ્ટર? મંડેલા શું કહે છે ખબર છે? હી ઇઝ અ ડિસન્ટ મેન. રૂવાડા ઊભા થઈ જાય. 27 વર્ષથી કોઈ પાછું પડ્યું હોય એને 2 જ શબ્દમાં માફી આપી દે. જિંદગીમાં એના માટે એક ખરાબ શબ્દ મંડેલા નથી બોલ્યો, એટલે સ્ટેડિયમો ભરાય.
માફ કરતા શીખો. કોકે લગ્નમાં ના બોલાયા તો જિંદગી પર યાદ રાખશો. પિકઅપ ધ ફોન, માફી આપો ને યાર, માફી માંગો. કોકે સારી પુસ્તક લખીને તમારી રહી ગઈ, સો વોટ, આ દુનિયામાં તમારું કયું સ્થાન છે? હું એટલું કહું છું, ઇફ યુ કાન્ટ ગીવ ફોરગીવ. તમને સામે હડહડતો અન્યાય કર્યો છે એને પણ માફી આપવામાં તમારી પાસે તાકાત હોવી જોઈએ. અને જ્યારે અક્ષરધામ ઉપર એટેક થયો, તમે બધા જ જાગતા હશો. આઈ વોઝ ધેર હોલ નાઇટ વિથ પોલીસ. આટલા બોમ્બ્સ, આટલું બ્લડ, જે અક્ષરધામમાં પાનની પિચકારી ન હોય ત્યાં લોહી, નિર્દોષ માણસો મરી ગયા. અમને યાદ છે, આખી રાત ગભરાતા હતા બધા અમે કે બે હશે, ચાર હશે, છ હશે, કેટલા ટેરરિસ્ટ, શું. ઇટ વોઝ એકદમ, એવરીબડી વોઝ અવેક. મને યાદ છે કે એટલું બધું દુઃખ હતું. સ્વામીએ આવીને જે ધામમાં ગયા એને આશ્વાસન, પ્રાર્થના, એ લોકોને મદદ, બીમાર હતા ઇજાગ્રસ્ત એને મદદ, જવાનોને મદદ, બધા જોડે મદદ કરી. અમારા એક સંત પણ મરી ગયા. છ મહિના સુધી મને એનો અવાજ સંભળાયો છે, કારણ કે એ મને બોલાવવા બહાર આવ્યા હતા અને એને ગોળી વાગીશ. આઈ વોઝ ધેર. એ મને કહેવા આવ્યા કે તમે અંદર આવી જાઓ, અને હી ડાઈડ. સો આઈ બિલીવ કે એનું પેઇન શું છે. આટલું બધું હતું. સ્વામીએ કોઈ વ્યક્તિ, કોઈ કમ્યુનિટી, કોઈના ઉપર દોષારોપણ કર્યા વગર સ્વામીએ એવી પ્રાર્થના કરી કે કોઈને આવો વિચાર કોઈના ઉપર ક્યારેય ન આવે. એ પ્રાર્થના નોટ ઓન્લી ફરગીવ બટ મૂવ અહેડ. 5 દિવસમાં અક્ષરધામ પાછું ખોલ્યું. એ કેમ? શ્રદ્ધાનો સવાલ છે. અને તમને એટલું જ કહું છું કે સ્વામીની સમજણ કેવી. આ તમારો પ્રશ્ન એ મારો જ પ્રશ્ન છે. સ્વામી આરામ કરવા જતા હતા રાતના 2-3 દિવસ પછી. હું ખૂણામાં માળા ફેરવતો હતો, બાજુમાં વિશ્વવિહારી સ્વામી હતા. તો સ્વામી એકદમ હસતા હસતા મને કે બસ આ જ કરવા જેવું છે. હું માળા કરતો હતો, મને કે બસ આ જ કરવા જેવું. મેં કહ્યું, બાપા આપણે શું બગાડ્યું હતું? આપણે કોનું બગાડ્યું છે? કોના માટે કંઈક બોલ્યા છે કે આપણને છેક સાઉદીથી શોધી શોધીને આપણા પર એટેક કરવા આવે? મેં કીધું, વાય આઈ આસ્ક ધીસ ક્વેશ્ચન? સ્વામી શું કે ખબર છે? સ્વામી કે આ લોક દુઃખરૂપ છે. હવે સાંભળજો. સ્વામી કે કૃષ્ણ ભગવાનને વગર વાંકે દુઃખ આવ્યા, રામ ભગવાનને વગર વાંકે દુઃખ આવ્યા, દેવકીને વાસુદેવ કૃષ્ણના માતા પિતા હતા પણ જીવ્યા ત્યારથી આંસુ સુકાયા. સ્વામી કે શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણને પણ વગર વાંકે દુઃખ આવ્યા છે. એ દરમિયાન સ્વામી ખાટલા પર બેઠા હતા અને સ્વામીના સેવક કૃષ્ણ વલ્લભ સ્વામીએ સ્વામીને કીધું, જરા ખસો. સ્વામી કે મેં એનું બગાડ્યું છે? તોય સ્વામી કે આપણે ખસવું. મારે તમને એટલું કહેવું છે, સ્વામીએ મને સમજાવ્યું પછી બોલ્યા. સ્વામી કે જીવનમાં જ્યારે સુખરૂપ પ્રસંગ થાય છે ત્યારે આપણે આનંદથી સ્વીકારીએ છીએ, એમ દુઃખ પણ સ્વીકારતા થઈશું ત્યારે દુઃખ દુઃખ નથી અને સુખ સુખ નથી. તો જ આ એટેક પછી દિલ્હીમાં બીજું અક્ષરધામ બને. અને તમને આનંદની વાત એ કરું છું કે હવે અમેરિકામાં પણ 170 એકરમાં નવું અક્ષરધામ આકાર લઈ રહ્યું છે. માણસ મૂંઝાઈ જાય જો પોઝિટિવ ન હોય તો, પણ જો વ્યક્તિ પોઝિટિવ હોય અને હી હેઝ ધ પાવર ટુ ફરગીવ તો આગળ વધે છે. અને લાસ્ટ, ફર્સ્ટ ગીવ, સેકન્ડ ફરગીવ, અને લાસ્ટ બિલીવ. તમે તમારામાં નહીં માનો તો કોણ બાજુવાળો માનવાનો છે? તમે તમારા દીકરા દીકરી કે કુટુંબમાં નહીં માનો તો કોણ પાડોશી માનવાનો છે? બિલીવ ઇન યોર સેલ્ફ. ગમે તેટલી નબળી વસ્તુ હોય, બિલીવ ઇન યોર ફેમિલી, બિલીવ ઇન ગોડ. જે પરિસ્થિતિ સર્જાય છે એમાં તમારે સક્ષમ રીતે જુદું વિચારીને આગળ વધવું હોય તો બિલીવ ઇન યોર સેલ્ફ, ઇન યોર ફેમિલી એન્ડ ઇન ગોડ. બિલીવ એટલે, ઘણીવાર આપણને કંઈક દુઃખ આવે ને, કંઈક પોતાની ધાર્ય પ્રમાણ ના થાય ને, એકવાર નપાસ થાય ને, બહુ દુઃખી થઈ જાય માણસ, એને અંત આવી જાય છે. સંતો હોય ને એને અપમાન થાય ને, જો એ કહું છું, એમને એમ લાગે હવે ભાઈ માન અપમાન છોડીને નીકળ્યા છે, એ તો શણગાર છે. પોતે પોતાની સ્થિતિમાં, પોતાના વિચારમાં, પોતાના કુટુંબમાં, પોતાના ઈષ્ટદેવ જેમાં તમે માનતા એમાં શ્રદ્ધા રાખજો. હું આ દ્રષ્ટાંત આપું છું, કોઈ સંતનું નથી પણ ઇટ્સ વેરી સ્ટ્રોંગ દ્રષ્ટાંત. કદાચ તમે નામ સાંભળ્યું હશે, આર્થર એશ, બહુ મોટો ટેનિસ પ્લેયર, પ્રથમ બ્લેક ટેનિસ પ્લેયર, કાળિયો ટેનિસ પ્લેયર, કે જે વિમ્બલ્ડન જીત્યો. 1975માં જ્યારે વિમ્બલ્ડન જીત્યા ને ત્યારે હું નાનો બાળક હતો.
અને મેં ટીવીમાં આખું દ્રશ્ય જોયું છે એટલે હું તમને કહું છું. કોઈ માની શકતું નહોતું કે કોઈ પણ રંગ મીન્સ કાળો માણસ વિમ્બલ્ડન જીતી શકે, ગ્રાસ કોર્ટ સ્પીડ બધું જ. આ પોતે વિમ્બલ્ડન જીત્યો, બહુ ફેમસ થયો, ચારે બાજુ એની નામના નાન તે, અને માણસ સ્વભાવે સારો. 1982 સાલમાં એને એઇડ્સ નીકળ્યો. એઇડ્સ એનો વાંક નહોતો, હોસ્પિટલમાં બ્લડ ટ્રાન્સફ્યુઝન કર્યું એમાં એઇડ્સ લાગી ગયો. અને બહુ જ બધા દુઃખી થઈ ગયા. એક એના ચાહકે એને પત્ર લખ્યો, આર્થર યુ આર ધ ગ્રેટેસ્ટ પર્સન આઈ નો, વાય ડીડ ગોડ ચૂઝ યુ ફોર ધીસ મિઝરેબલ ડિઝીઝ. તું મોટામાં મોટો અને સારામાં સારો માણસ છે, ભગવાને તને કેમ પસંદ કર્યો આ રોગ માટે? મને દુઃખ છે, બીજા લોકો આશ્વાસન આપે છે. એ શું લખે છે શબ્દ સહ સાંભળજો, એને કાગળ લખ્યો છે. બધા માટે આ કામ લાગે એવું છે આ વિચાર. શું લખે છે કે 50 મિલિયન ચિલ્ડ્રન સ્ટાર્ટ પ્લેઇંગ ટેનિસ. આ દુનિયામાં 50 મિલિયન ટેનિસ શરૂ કરે છે. 5 મિલિયન લર્ન, 5 મિલિયન શીખે છે ટેનિસ. 500,000 લર્ન હાઉ ટુ પ્લે ઇટ પ્રોફેશનલી. આપણે પોઈન્ટ્સ પોઈન્ટ્સ રમીએ અને અડધી ગેમ છોડી દઈએ એવું નહીં, પ્રોફેશનલ રમે. એમાંથી 50,000 કમ ટુ સર્કિટ, 50,000 ટેનિસ પ્લેયર કોઈક પ્રોફેશનલ ગેમ રમે. એમાંથી 50 રીચ વિમ્બલ્ડન, 50 જ વિમ્બલ્ડન સુધી પહોંચે છે. એમાંથી 2 સેમિફાઇનલ અને ફાઇનલમાં. અને એમાંથી જ્યારે વેન આઈ વોઝ હોલ્ડિંગ ધ કપ ઓફ વિમ્બલ્ડન, આઈ ડીડ નોટ આસ્ક ગોડ વાય મી, વાય શુડ આઈ આસ્ક ગોડ નાવ વાય મી. જ્યારે તમે સફળ થયા છો, મોટા થયા છો, આગળ વધ્યા છો, સુખી થયા છો, ત્યારે ભગવાનને પૂછ્યું કે મને કેમ, તો દુઃખમાં કેમ પૂછો છો મને કેમ? સ્વીકારો. જો સ્વીકારીને ચાલશો તો હકીકતની અંદર માણસ સુખી થાય છે. ઘણા બધા પોતાના મનના મેદની અંદર એમ માને છે કે હું મારું જીવન પસંદ કરું છું, આઈ ચૂઝ, ઇટ્સ માય ચોઇસ, હું પોતાની રીતે આગળ વધું છું, હું ધારું ત્યારે આવું. બધાના મનમાં એવું થઈ જાય છે. મારે તમને એટલું જ પૂછવું છે, આ જીવનમાં તમને જે સુખી અને દુઃખી કરે છે ને, એ કસ્સા ઉપર તમે ચૂઝ નથી કરી શક્યા. લો, તમારી બર્થડે તમે ચૂઝ કરી હતી? દર વર્ષે સેલિબ્રેટ કરો છો ને, તમારી ડેથ ડેટ મરણતિથી તમે ચૂઝ કરશો? ભૈસાબ ના કરતા, તમારા જીવનની 2 મુખ્ય દિવસો, જન્મ તારીખ ને મરણ તારીખ તમે ચૂઝ કરો છો? ના. તમારું નામ લો, મોટે મોટેથી લખો, માણસ નવરો પણ નામ જ સહી કરતો હોય, જોજો. તમારું નામ જે તમે એમાં ગૌરવ લો છો, તમે ચૂઝ કર્યો તો તમારા ફઈના મૂડ ઉપર છે. તમારી જે અંગત વસ્તુ તમે શું ચૂઝ કરી, નામ નહીં. ચાલો, તમારા મા બાપ તમે ચૂઝ કર્યા છે? અને મા બાપ ભલે તમને કે અમે તને બેટા લાવ્યા, પણ તમને ચોઈસ કરીને લાવ્યા છે કે મારે આવો જ જોઈએ છે? પેરેન્ટ્સ ડીન્ટ ચૂઝ યુ, યુ ડીન્ટ ચૂઝ યોર પેરેન્ટ્સ. તમારું નામ, બર્થડે, જે તમારી નજીકને વાત છે, તમારા ભાઈ બહેન તમે ચૂઝ કરો છો? તમે પહેલાં જન્મી ગયા કે ભાઈ મને પૂછ્યા વગર? ચોઈસલેસ. તમારા ભાઈ બહેન તમારા ચોઈસના નથી. હજુ સાંભળજો, તમારું ફેસ રોજ ઉઠીને આપણે મિરરમાં જોઈએ છે, તમને સુખ દુઃખ પમાડે, તમે ચૂઝ કરો છો? નાક જાડું થાય તો રોકી શકો છો? વાળ ખરી જાય તો રોકી શકો છો? તમારી કલર ઓફ સ્કિન, બહુધા ભારતીયો પોતાના ચામડીના રંગથી સેટિસ્ફાઈડ નથી લે, પણ ચોઈસ તમારો છે. ચામડીનો રંગ નહીં, ચાલો ડૉક્ટર હોય ને, જે એમ કે અમે રોગ દૂર કરીએ છીએ, એને રોગ થાય એ ચૂઝ કરે છે કે હું ડૉક્ટર છું, મને હૃદયનો ન થવો જોઈએ? ડૉક્ટર્સ કાન ચૂઝ ડિઝીઝ. અરે ભાઈ, તમે એમ કહેશો કે સ્વામી હું મારી વાઈફ ચૂઝ કરીને લાવ્યો છું, પણ એના સંબંધીઓ તો પેકેજ ડીલ છે, જે સુખ દુઃખ છે, કારણ કે એના સંબંધીઓ ઓવરનાઇટ તમારા સંબંધીઓ થઈ ગયા. તમને એમ કહું છું, આ દુનિયાના તમારા જે સુખ દુઃખ બધા છે, તમે કોઈ ચૂઝ કરી નથી શકતા. સ્વીકારી લો છો તો તમારા જીવનમાં બનતી ઘટનાઓ પણ સ્વીકારી લો. જો તમે સ્વીકારતા શીખશો તો ભગવાનની દયાથી આપણે આગળ નીકળી જઈશું. છેલ્લે વાત અંતમાં એટલી જ કરવાની કે ઇફ યુ ચૂઝ ટુ એક્સેપ્ટ,
ભગવાનની ઈચ્છા માનીને ભગવાનમાં શ્રદ્ધા રાખીને તમે કરશો તો કોઈ પણ વિચાર તમને પાછો પાડી નહીં શકે. બે ત્રણ વાત છે. આજે જ સભાપતિને મારી એક વિનંતી છે, તમારે કોકની માફી માંગવાની હોય ને, હું બધા સામે જોઉં છું, પ્લીઝ પિકઅપ અ ફોન. જા સાહેબ, વડીલ છો, મારે કહેવાય ને, કોક તો હોય, મારે હોય, પિકઅપ ધ ફોન એન્ડ સે મને માફ કરજો. યુ સી ધ ચેન્જ. હું ખાલી બે જ નિયમ આપું છું કે રોજ રાતે સૂતા પહેલા, એસઆઈ, ઘણા જૂના પ્રસંગ હશે ને તમને લાગે કે મારે આંજો તો બોલવું જ નથી, પેલો આવો છે, પિકઅપ ધ ફોન. મેં જોયું છે ઘણા લોકો 20-20 વર્ષ પછી એના પિતા જોડે ફરી વાત કરે છે, ઇટ બ્રિંગ્સ અ ચેન્જ. શું લઈને આવ્યા છે ને શું જવાનું છે. નેલ્સન મંડેલા 27 વર્ષનું ભૂલી જતો હોય તો તમને એવું શું દુઃખ છે. પિકઅપ ધ ફોન. રોજ રાતે સૂતા પહેલાં એક મિનિટ કાઢજો, વન ફોન કોલ, કે આજે બસમાં આપણે ભેગા હતા અને તમે ઊભા થવા ગયા પણ હું મેં તમને જગ્યા ના આપી, તો મને માફ કરજો, ફિનિશ્ડ. નબળા નથી બનતા, મજબૂત બનશો. અને રોજ સવારે એક સિમ્પલ ફોન કોલ ટુ થેન્ક સમબડી, જેને તમારા જીવનમાં થોડીક ડિફરન્સ હોય, જેને તમારી વ્હીલચેર પણ ફેરવી હોય ને, અને તમને યાદ, ઘણી બધી યાદ આવે, એમાંથી એક જ જણ, હું રોજ 50ને નથી કહેતો, એની વન પર્સન યુ થિંક, થેન્ક હિમ. જીવન તમારું રોજ થેન્ક યુથી શરૂ થાય અને રાતના ફગીવ મીથી સુવા જાય તો ભગવાન તમારા જીવનમાં હાજર રહેશે, રહેશે ને રહેશે. ચેન્જ યોર એટીટ્યુડ. આવું સ્પિરિચ્યુઅલ આઉટલુક આપણને પ્રાપ્ત થાય, યુ કેન ચેન્જ. જો વિચારથી દુનિયા બદલાય છે, જો વિચારથી સુખ દુઃખ બદલાય છે, જો વિચારથી પ્રકૃતિ બદલાય છે, જો વિચારથી તમારો દિવસ બદલાતો હોય તો યુ કેન ચેન્જ ઇટ. અને જો સાચો વિચાર હોય ને તો આ કલ્ચરલ ફોરમમાં છેલ્લું દ્રષ્ટાંત મૂકીને હું જઉં છું, જો સાચો વિચાર હોય તો રાજા પણ રંક બને છે ને રંક પણ રાજા બને છે. આ બહુ જ બુદ્ધિશાળી એક દ્રષ્ટાંત છે કે જ્યારે સિકંદર ઓલમોસ્ટ એ 3rd century BC અંદર લડતો લડતો ભારત તરફ આવ્યો, અને સિકંદરની તો બધાને વાત ખબર છે કે 19 વર્ષે એ પોતે રાજા બન્યો, 21 વર્ષે મેસેડોનિયાનો રાજા બન્યો, 23 વર્ષે પર્શિયા એના કાબૂમાં હતી. આવા આપણા પરા નહીં કે પાલડી કે પછી કે હું હવે ઇલેક્શન સેટેલાઇટથી જીત્યો, વસ્ત્રાપુર કે સરખેજ, એવા પરાની વાત નથી કરતો. પર્શિયા 23 વર્ષે, 25 વર્ષે ઇજિપ્ત, એલેક્ઝાન્ડ્રિયા એના પગ નીચે. શું માણસ હતો, સામાન્ય નહોતો. 28 વર્ષ સુધીમાં એ તો છેક પોરસ સુધી પહોંચી ગયો, 2 વર્ષ ઇન્ડિયામાં યુદ્ધ અને લડાઈને તક્ષશિલા વિસ્તારમાં રહ્યો. તે વખતે કોક એના સૈન્યએ કીધું કે અહીંયા ગાડી લગભગ 5-10 નાગા બાવાઓ છે, ભારતના નાગા બાવાઓ અને સિકંદર સમ્રાટ. આ વાત તમને ઘણી જગ્યાએ જુદી જુદી રીતે આલખાઈ હશે પણ હું ઓરિજિનલ લેટિન, ઓરિજિનલ ગ્રીક, એના જૂના જૂના મેન્યુસ્ક્રિપ્ટમાંથી જેને ભેગા કરીને એક અભ્યાસ કર્યો છે એની વાત હું કહું છું. એબ્સોલ્યુટ ઓથેન્ટિક છે આ. એમાં સિકંદરને ખબર પડે છે કે ત્યાં 10-11 નાગા બાવાઓ બધા છે, જે જીતેલો આવેલો માણસ હા, એ સિકંદર નાગા બાવાઓને ભેગા કરે છે અને કહે છે તમારો ગુરુ લાવો. તો ગુરુ આવે છે, એને કહે છે કે હું પ્રશ્ન પૂછીશ તને, નેક રીડલ, સિકંદરના ફેમસ નેક રીડલ, જો તમને સાચો પડે જવાબ તો બચો, ન પડે તો માથું જાય. સિકંદરની આ રીત જ હતી. તો એને પ્રશ્ન પૂછે છે, પહેલો હવે સાંભળજો, હું ઇંગ્લિશમાં એટલે કહું છું, પૂછ્યું હશે એની ભાષામાં, ટ્રાન્સલેટ થઈને ઇંગ્લિશમાં આવ્યું છે મારી પાસે. સિકંદર એને પ્રશ્ન પૂછે છે, વિચ ઇઝ મોર ન્યુમરસ, ધ લિવિંગ ઓર ડેડ? આ દુનિયામાં સંખ્યા કોની વધારે છે, મરેલાની કે જીવતાની? પૂછતો નથી, તમે વિચારજો. બહુધા આપણે શું કહીએ, કેટલા ગયા છે, મરેલા કેટલા છે, અબજો ને અબજો મરી ગયા છે, જીવતા? તો આ સાધુ શું કે છે, લિવિંગ, જીવતા. કેમ? ફોર ધ ડેડ નો લોંગર એક્ઝિસ્ટ, ધે કેનોટ બી કાઉન્ટેડ. મરેલા જીવતા નથી એટલે એને ગણાય નહીં, એટલે જીવતાની સંખ્યા વધારે છે. વિચારજો. જો બીજો પ્રશ્ન, વિચ ઇઝ લાર્જર, ધ સી ઓર ધ લેન્ડ? વધારે શું છે, સમુદ્ર કે જમીન, શું છે વધારે? સાધુ શું કહે છે ખબર છે,
લેન્ડ, કારણ કે સમુદ્રની નીચે પણ લેન્ડ છે એટલે સમુદ્ર ટકે છે. સિકંદરને છે ને આંચકો લાગે છે કે આ નાગા બાવા છે, આટલું બધું ભૂગોળનું જ્ઞાન, બધું જ ક્લિયર કટ. ત્રીજો પ્રશ્ન પૂછે છે, વિચ ઇઝ સ્ટ્રોંગર, લાઈફ ઓર ડેથ? વધારે મજબૂત શું છે, જીવન કે મરણ? ત્યારે સાધુ શું કહે છે ખબર છે? લાઈફ, જીવન. કારણ કે ઇટ કેન બેર સો મચ પેઇન. ઘણા દુઃખમાં પણ માણસ જીવે છે એટલે જીવન મજબૂત કહેવાય. મૃત્યુ પછી દુઃખ ભોગવી જ નથી શકતું. લે, તમારી સ્ટ્રેન્થ એ છે કે તમે કેટલું દુઃખ ભોગવી શકો છો, એ તમારી નબળાઈ નથી, ઇટ ઇઝ યોર સ્ટ્રેન્થ. પછી એને પૂછે છે કે વિચ ઇઝ ધ મોસ્ટ કનિંગ એનિમલ, વધારેમાં વધારે લુચ્ચું પ્રાણી કયું છે? તો સાધુ શું કહે છે ખબર છે કે ધ વન આઈ સી બિફોર મી, કે હું એની સામે જોઈ રહ્યો છું. એટલે સિકંદરને લાગે છે કે અરે હું સમ્રાટ, આ ભિખારી આટલું સ્પષ્ટ, નિર્ભયતા અને ક્લીનલી, કોઈ અપમાન નહીં, નિર્ભયતા. પછી એને તરત પૂછે છે ધેન હાઉ કેન અ મેન બી મોસ્ટ લવડ? માણસ છે ને સમ્રાટ થયા પછી પણ ચાહના તો એને જોઈતી જ હોય છે. તમે રાજા મહારાજા થાઓ પણ કોઈ ચાહે નહીં, શું કામનું? લવ એ કે હાઉ કેન અ મેન બી મોસ્ટ લવડ? તો આ શું કહે છે ખબર છે? બાય બીંગ ધ મોસ્ટ પાવરફુલ એન્ડ ધ લીસ્ટ ફિયરફુલ. વધુમાં વધુ શક્તિશાળી બન, પણ બીજાને ઓછામાં ઓછા ભય પેદા કર. જેમ મોટો થાય ને એમ ભય પેદા કરે, એ કે નહીં. પછી એને કહે છે સિકંદર, વિચ કેમ ફર્સ્ટ, ડે ઓર નાઇટ? દુનિયામાં પહેલું શું આવ્યું, દિવસ આવી કે રાત? તો આ જવાબ શું આપે છે ખબર છે? નાઇટ બાય હાફ અ ડે. તો સિકંદર કહે છે કે આ કઈ જવાબ હોય? તો પેલો કે આ કોઈ પ્રશ્ન હોય? જોજો તર્ક, ભૂગોળ, આધ્યાત્મ, ઇતિહાસ, એક એક પ્રશ્ન ફરતા ફરતા આવે છે. અને પછી સિકંદરની અંતરની ઈચ્છા કે છે, હાઉ કેન અ મેન બીકમ ગોડ? જૂના બધા જ ગ્રીક રાજાઓને ભગવાન થવાની ઈચ્છા હતી. હાઉ કેન અ મેન બીકમ ગોડ? આ જવાબ સાંભળજો, બાય ડુઈંગ ધેટ વિચ નો મેન કેન ડુ. કે એવી તું એક ક્રિયા કર કે કોઈ મનુષ્ય કરી ન શકે. તે કે છે કઈ? એ કે બીકમ ગોડ. શક્ય જ નથી. મારે એ કહેવું છે કે ભગવાન જે ભૂમિકા સુધી આપણે પહોંચી શકવાના નથી, એના આધારે એનું માન્ય રાખી, બિલીફ ફર્સ્ટ, ગીવ યોર ટાઈમ ટુ યોર ફેમિલી એન્ડ પીપલ, ગીવ સ્પેસ, સેકન્ડ ફર ગીવ. દુનિયામાં જેણે જે કર્યું હોય, મંડેલા જેટલું તો નથી વીત્યું ને, તો ઊભા થઈને ફરગીવ કરો, એમાં ક્યાં એ દુઃખી છે, તમે સુખી થશો. થર્ડ, બિલીવ. અને જો ભગવાનમાં શ્રદ્ધા હશે ને તો દુનિયા બદલાશે અને તમને મદદરૂપ થશે. એક સામાન્ય ખેડૂત રિસેશનની અંદર ખૂબ ગરીબ થઈ ગયો, ભગવાનમાં શ્રદ્ધાળુ, એને એક પત્ર લખ્યો ભગવાનને કે ભગવાન હું આખી જિંદગી તમારી ભક્તિ કરું છું. અમેરિકન તે કે તમે મને $500 મોકલો. પોસ્ટમાં પત્ર ગયો, એડ્રેસ હતું ગોડ હેવન. હવે કોઈ પોસ્ટ ઓફિસર લેવા આપવા જાય તો પાછો ના આવે ને, જાય કોણ? પડ્યો રહ્યો પડ્યો રહ્યો. પણ આ માણસ એટલો બધો ખંતીલો, રોજ પત્ર આવે, રોજ પત્ર આવે, રિમાઇન્ડર 1, રિમાઇન્ડર 2, રિમાઇન્ડર 3, રિમાઇન્ડર 4. એટલે પોસ્ટવાળા કંટાળ્યા કે આ તો મરી ગયા નથી, ચાલો આપણે બધા ભેગા થઈને $2, $5 ભેગા કરી અને એને પધરાવી દઈએ એટલે શાંતિ. એ લોકોએ બધું ભેગું કર્યું અને $495 થયા. બધાએ ભેગું કરી અને એક પત્ર લખ્યો, ફ્રોમ ગોડ, આ તારા પૈસા. અને કવર પર બીડ્યું એનું નામ, સેન્ડર ગોડ હેવન. પેલાનો તરત બીજે દિવસ પત્ર આવ્યો કે ગોડ, આઈ નો તમે તો મને $500 મોકલ્યા છે, પણ મારું પોસ્ટ ડિપાર્ટમેન્ટ હાઈલી કરપ્ટ છે, કે મારા 5 કાઢી દીધા, પેલા 5 પણ પકડાઈ દીધા. જો ભગવાનમાં શ્રદ્ધા હશે, એના વચનમાં વિશ્વાસ રાખશો, તો દુનિયા તમારા વિચારમાં બદલાશે. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.